નમસ્કાર, વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 279મો વેબિનાર છે. આજના વક્તા છે જેસરના વૈદ્યશ્રી રમજુભાઈ સરવૈયા સાહેબ, જેઓ આપણને મહિલાઓના રોગોની સારવાર વિશે માહિતી આપશે. તો હું શ્રી વૈદ્યશ્રી રમજુભાઈ સરવૈયા સાહેબને વિનંતી કરું છું કે તેઓ પોતાનું વક્તવ્ય શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. મહિલાઓના રોગો વિશે માહિતી આપશે. રમજુભાઈ સરવૈયા સાહેબ, પ્રણામ સર્વે ગુરુજનોને. આજે આપણે બહેનોને એ બીમારી વિશે થોડી ચર્ચા કરીએ. આમ તો અસ્ત્રી રોગોની અંદર ઘણો લાંબો વિષય છે શાસ્ત્રોના મતો અનુસાર, પણ અત્યારે વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિ છે એને અનુસાર આપણે ચર્ચા કરીએ અને સમજવાના પ્રયત્ન કરીએ એવો મારો મત છે. નમસ્કાર. અત્યારે વર્તમાન સમયની અંદર જાજો ભાગે બીમારી બહેનોમાં વધારે છે, પુરુષો કરતા બહેનોમાં વધારે છે. એની પાછળનું શું કારણ છે એના વિશે આપણે ચર્ચા કરીએ, પછી કઈ પ્રશ્ન હશે તો પ્રશ્નો કરી કરશું અને આગળ ચર્ચા કરશું. ઘણા સમયથી હું 15-20 વર્ષથી સુરત જાઉં છું, એટલે ભાવનગર પેલા હતા. તો જેટલા મોટા સિટીઓ છે ત્યાં કોઈ ઘર એવું બાકી નથી કે જ્યાં બહેનોને કમરના દુખાવા કે પગના દુખાવા કે મેદસ્વી શરીર ન હોય કે ગર્ભાશય સંબંધી પ્રોબ્લેમ ન હોય એવું લગભગ કોઈ ઘર બાકી હોય છે. 95% બહેનોની આ પરિસ્થિતિ છે. એમાં વધારે પ્રમાણમાં દુખાવા અને ગર્ભાશય સંબંધી પ્રોબ્લેમ, આ તકલીફ વધારે બહેનોમાં જોવા મળી. ખાસ કરીને કમરનો દુખાવો, પીઠનો દુખાવો અને એક પેડોનો દુખાવો અને એક આર્તવ અનિયમિત, આનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે. બીજું કે અત્યારે એક નાની ઉંમરના દીકરીઓમાં શ્વેતપ્રદનનો પ્રોબ્લેમ પણ વધારે પ્રમાણમાં છે. 15-17 વર્ષની દીકરીઓમાં પણ આ પ્રોબ્લેમ. તો આ બધા રોગો થવાની પાછળ શું જવાબદાર છે અને કેમ વધારે પ્રમાણમાં બહેનોમાં જ આ તકલીફ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ખાસ કરીને મને તો એવું જાણવા મળ્યું છે કે અત્યારની ખાનપાનની આપણી પરિસ્થિતિ અને એક આપણે વિજ્ઞાનની પાછળ રોલ, કઈ પણ થોડી જાડી તકલીફ થાય એટલે તરત આપણે હોસ્પિટલમાં જઈ અને ફાઇલ કરાવી અને આપણે
દવાઓ ચાલુ કરી દઈ. દવાઓ શરૂ કરી દઈ અને એ દવા શરૂ કર્યા પછી આપણે જે બીમારી માટે આપણે હોસ્પિટલમાં ગયા એ બીમારી મટતી નથી, પણ શું વધારે હમો રોગ વધે છે આવું મને જાણવા મળ્યું છે કે જેમ જેમ દવા લેતા જાય એમ બીમારી વધતી જાય. એની પાછળનું કારણ કે તાત્કાલિક આપણે રોગને દબાવવા માટેના પ્રયત્ન, કે માથું દુખે છે તો કે એક ટેબ્લેટ લઈ લેવી, પેઢુંમાં દુખાવો થાય છે તો કે એક ટેબ્લેટ લઈ લઈએ, કમર દુખે છે તો કે દવા લઈ લઈએ. આવી પરિસ્થિતિને હિસાબે દવાઓથી પછી રોગ વધે છે. દવાને હિસાબે પાચન તંત્ર બગડે, આંતરડાની અંદર ચાંદા પડે, મૂઢામાં ચાંદા પડે અને રોગને દબાવવા માટેના જે પ્રયત્ન કરે એને હિસાબે આ તકલીફ વધતી જાય છે. અને સ્ટીરોઈડ દુખાવા ઉપર આપે એનાથી શરીર વેદસ્વી થઈ જાય છે, મોઢેથી ફળ ચડી જાય, શરીરમાં ઉર્જા આવવા મળે, આ બધી બીમારી વધતી જાય છે. એની પાછળ જવાબદાર એલોપેથિક દવા. પછી બીજા નંબરે એક 12-13 કે 14 વર્ષની ઉંમરે કોઈ પણ બેન દીકરી જ્યારે ઋતુમાં આવે ત્યારે 15-17 વર્ષની ઉંમરથી કોલેજ જ્યારે શરૂ થાય ત્યારથી એક માનસિકતા એવી બહેનોમાં છે કે પીરિયડનો સમય શનિ રવિમાં જ આવવો જોઈએ. વચ્ચેના દિવસમાં જો પીરિયડની તારીખ આવી હોય તો 2-5 દિવસ 2-3 દિવસની હોર્મોન્સની ટેબ્લેટ લઈ લેવાની અને વેગને રોકી દેવાનો અને શનિ રવિની રજામાં 2 દિવસ લઈ લેવાના. આ પરિસ્થિતિને હિસાબે નાનેથી જ આપણે રોગને આમંત્રણ આપીએ છીએ. સમજવા છતાં આપણે આ પરિસ્થિતિને ઉપસ્થિત લીધા છીએ કે આ નુકસાન કરે છે. બધા કહે છે કે આ એલોપેથિક છે, હોર્મોન્સની ગોળીઓ ન લેવાય, છતાં આપણે એને છોડતા નથી અને આપણે 2-5 દિવસ લાંબા ટૂંકા કરવા માટે આ ગોળીઓ શરૂ કરી દીધી. 15-17 વર્ષની ઉંમરેથી જો આ શરૂ કરી દે એટલે એના 20-22 કે 25 વર્ષે જ્યારે મેરેજ થાય ત્યારે એનું શરીર મેદસ્વી થઈ ગયું હોય. શું કામ? આપણે કુદરતી શરીરના જે 13 વેગોને રોકવાની આપણા શાસ્ત્રોની અંદર ભણાય છે એમ આપણે આર્તવનો વેગ કુદરતી રીતે જે 28 દિવસે પીરિયડ જરૂર થાય એને આપણે સેટિંગ વીખી અને 2-3 દિવસ આગાપાછો કરીને આપણે શનિ રવિમાં જ એ આવવા જોઈએ. એવી રીતે આપણે કુદરતી વેગને શરીરના રોક્યા એટલે બહેનોમાં યોનિ સંબંધી 18-20 રોગો શાસ્ત્રોની અંદર પીડા છે. એમાં આ પરિસ્થિતિને હિસાબે એક ઉદાવર્ત વાયુ ઉદાવર્ત યોનિ કીધી ઉદાવર્ત એમ ઉદાવર્ત એટલે ઉદર વગતિ વાયુ અપાન વાયુ જ્યારે થાન ભ્રષ્ટ થાય ત્યારે આર્તો પેશાબ અને મળ આ ત્રણેય વસ્તુને રોકી અને એની ઉદર વગતિ કરાવી એટલે પેડુનો ભાગ, કમરનો ભાગ, બેઠકનો ભાગ આ વધી જાય. 18-20-22 વર્ષની દીકરીને જ્યારે એ વધી જાય ત્યારે આપણે વજન ઘટાડવાની સારવાર લેવા આપણે થઈ અને પછી એમ કહી કે મને કબજિયાત છે, મને એસિડિટી છે, મને માથાનો દુખાવો છે, આના માટે આપણે પાછા હોસ્પિટલમાં સારવાર લેવા જોઈએ. કારણ કે રોગ તો આપણે આમંત્રણ દઈને બોલાયો ખરી, આપણે દવાઓ ખાઈને કુદરતી વેગને રોકી અને આપણું વજન વધાર્યું, જે આર્તવનો જે ટાઈમ ટેબલ છે એનું સેટિંગ વિખીને આપણે 35 દિવસે 45 દિવસે અનિયમિત આર્તવ થયા એની પાછળનો જવાબદાર તો આપણે જ છીએ અને એ આ ખૂટેલ નહીં થતી. આપણને એ જ્ઞાન નથી કે આ વેગને ન રોકાય. દર મહિને 28 દિવસે પીરિયડનો ટાઈમ છે, 28 દિવસે
વિજય પુરાશે થાય, એને બદલે આપણે 32 દિવસે થવા દઈએ. 32 દિવસે એમ પેલા મોડું કરી કરી અને આપણે આપણું શરીર બગાડી અને પછી જયારે વિનતી પીડા લગ્ન થાય ત્યારથી એને માઇગ્રેન, માથાનો દુખાવો હોય તો ડોક્ટર એમ કહે કે એને માઇગ્રેન છે. એસિડિટી હોય તો કે એસિડિટી ની ગોળી તમારે કાયમ લેવી પડશે. પછી જેમ જેમ સમય જતો જાય માનસિક રીતે એને ખબર નથી કે મને આ શું કામ થાય છે. પછી પગમાં ખૂંજા આવે, મોઢા ઉપર ખૂંજા આવે, ધીરે 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 જયારે આંતરડાને જયારે ઉદરમાં ગતિ થાય, ઉદાવર તો જયારે એનો રોગ થાય ત્યારે આઈથી બાવડાનો ભાગ જાડો થઈ જાય અને કાંડાનો ભાગ કડકો થઈ જાય, કમરનો ભાગ જાડો થાય, શોલ્ડરનો ભાગ નાનો રહે, એમ આપણા શરીર બેરોડ શરીર થઈ જાય. કમરના ભાગ આખા શરીરની અંદર તમે જુઓ તો કમરથી શરીર આમ પોળું વધતું જાય, આ રીતનું એનું શરીર થઈ જાય. અને ત્યાર પછી લગ્ન પછી ત્યારે એને આર્તવ અનિયમિત થયા હોય, એટલે વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ ગર્ભધારણની તૈયારી કરે, ત્યાર પછી ગર્ભધારણ ન થાય એટલે પાછા હોસ્પિટલમાં જાય. એ કોઈ ગાયને પાસે જઈએ અને આપણે સોનોગ્રાફી કરાવી, શું પ્રોબ્લેમ છે આ બધી આપણે ટ્રીટમેન્ટ કરાવી અને આપણે ગર્ભધારણ થાય એવા પ્રયત્ન કરીએ. તો એવા ઘણા કેસ જોયા છે કે બંનેની દવા શરૂ કરાવી દીધી, શું પરિસ્થિતિ છે એ કાંઈ જોતા નથી અને બંનેની દવા શરૂ કરાવી દીધી 4 મહિના, 6 મહિના, વર્ષ સુધી આવી દવાઓ કરી અને છતાં રિઝલ્ટ મળતા નથી. અને ત્યાર પછી આઈવીએફનો જે સેન્ટર છે એ વિચાર કરે તો આ બધી પરિસ્થિતિ ઊભી કરી હોય, આપણે હાથે કરીને જ ઊભી કરી અને પછી ત્યાં પરિસ્થિતિ થઈ. તો વાયુની જ્યારે ઉદ્ધર્વ ગતિ થાય ત્યારે પગમાં ખાલી ચડવી, આટા દેખા દર્શનતા આવવા, અબજિયાત થવો, યુરિન ઓછો થાય એટલે પગમાં હોજા આવવા, પીડું ભારે થવું, આર્તવ અનિયમિત થાય એટલે કે ચકનો ભાગ ને હથનો ભાગ ને પીડાનો ભાગ વધી જવો, આ એક જ કારણથી અનેક રોગો આપણને બધા દેખાય. પણ રોગ તો એક જ છે, બાકી તો એના બધા લક્ષણો છે, રોગ નથી. રોગ તો જે અપાન વાયુની ઉદ્ધર્વ ગતિ થઈને એ જ રોગ છે, બાકી તો બધા એના લક્ષણો છે. માથું દુખવું, પગમાં ખાલી કરવી, પગ ઉપર પોચા આવવા, આટા દેખા ઘસરતા આવે, શરીરમાં દુખાવા થાય, કમરનો દુખાવો, બે હાથળ ભરાઈ જવા, પીડાનો દુખાવો, આ બધા જે આપણને અલગ અલગ લક્ષણો દેખાય છે એ એક રોગના લક્ષણો છે, એ અનેક પ્રકારના રોગ નથી. હવે આપણે કોઈ ડોક્ટર કે વૈદ પાસે જાય અને આપણી ચારવાર કરાવી એટલે આપણે એક જ ફરિયાદ કરવાના છે કે મને માથું દુખે, મને પીડામાં દુખે, મને કમર, બાકી કોઈ આપણે ફરિયાદ કરવાના નથી. કારણ કે જે આપણી પાયાની જે બીમારી છે એની તો આપણે વાત જ નથી કરતા. પછી વૈદ કે ડોક્ટર એ જયારે ચોક્કસપણે નિદાન નથી કરતા અને આપણા બોલવા ઉપર આપણને ચાર વાર આપી દે, આપણે જેટલું બોલીએ એટલી દવા લખે, માથું દુખવાની ફરિયાદ કરી તો માથાની દવા આપે, કમરની કહી તો કમરની કહે, બીજી ત્રીજી વખત જાઓ એટલે કે MRI કરાવો, એક્સરે કરાવો, સોનોગ્રાફી કરાવો, આ બધી પરિસ્થિતિ ઊભી થાય અને એકાદ બે બાળકને જન્મ આપે એટલે 35-40 વર્ષની દીકરી થાય એટલે એને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, મેદસ્વીપણું, સોજા, અનેક પ્રકારના રોગો વેચવ્યા છે. જેટલા જેટલા મોટા સિટી છે ત્યાં આ રોગ વધારે છે અને જેટલા ભણેલા જે છે એને મગજમાં એવું છે કે આપણે ભણી ગણી યુનિવર્સિટીમાં આવ્યા અને મનોબુદ્ધિનો વિકાસ કર્યો એમાં આ તકલીફ વધારે છે, દેખાય છે.
અને જે અગણ છે ગામડામાં છે એ લોકોને આ તકલીફ છે. જાજો ભાગે તમે બધા ગુરુજનો આ વાત ઉપર ખાસ સર્વે કરજો, વિચારજો, ગામડાની અંદર જોજો, કોલેજોની અંદર જે 18-20 વર્ષની જે બેન દીકરીઓ ભણે છે એના શરીર તમે જોજો, વેતન ડિલેવરી કરી હોય એવા બહેનોના તમે શરીર જોજો. આ પરિસ્થિતિ જો આપણે અત્યારે ચેકમાં ગઈ અને બહેનો જાગૃત થઈ અને બહેનોને પાછા નહીં વાળે તો પરિસ્થિતિ બહુ ખરાબ આવે. બહેનોને ખાસ સત્સંગ સભાઓ હોય ને એની કરતા આયુર્વેદ સભા કરવાની જરૂર છે. દરેક સોસાયટીમાં, દરેક મોહલ્લાની અંદર, સ્કૂલોની અંદર બહેનોના મગજ ફેરવવાની જરૂર છે કે આ વસ્તુ તમે બંધ કરો. કુદરતે જે શરીર આપ્યું છે સારી રીતે જીવવું હોય, રિવાય હેરાન ન થવું હોય તો આ બધી ભૂલો કરવાનું બંધ કરો. આપણી જૂની પરંપરાઓ પર આવો અને નેચરલ ખોરાક ઉપર આવો. ત્યાં સુધી કોઈ પણ સાયન્ટિસ્ટ તમારો રોગ મટાડી શકે નહીં. કારણ કે રોગને જ આપણે ઉભો કરીએ છીએ તો મટાડી કોણ શકે? જો અનાચાઈ કોઈ બીમારી આવી હોય તો બરાબર છે કે મટાડી શકે, પણ રોગને આપણે આમંત્રણ આપીને આપણે રોગને મોટો જ કરે જઈએ છીએ ને પછી દોષ કાઢીએ છીએ આપણે વૈદ અથવા ડોક્ટર. પ્રશ્ન એક બીજો કે જ્યારે બેન દીકરીના લગ્ન થાય, વર્ષ બે વર્ષ થાય અને ગર્ભધારણ થાય એટલે 10-15 દિવસ કે મહિનો સવા મહિનો થયો એટલે આજુબાજુના બહેનોને પૂછવા મળે કે કોણ સાહેબ સારા ગાયક છે, મારે 1.5 મહિનો થયો એટલે મારે ફાઇલ કરાવવી છે. હવે 2-5 દિવસમાં બધાની પાછળ પડી જાય કે મારે સોનોગ્રાફી કરાવીને ફાઇલ કરાવી છે. હવે ઘરના પછી એમ કે હાલો આજે રજા રાખીને સાહેબ પાસે જઈ અને કેસ કઢાવી અને સોનોગ્રાફીનો રિપોર્ટ કરે, લોહતત્વની ને પ્રોટીનની વિટામિનની દવાઓ લખી દે અને પછી આપણે ઘરે આવી અને સંતોષ મનાવી કે અમે આ ગાયનેકની ફાઇલ કરાવી અને મારે 1.5 મહિનો થયો અને તારીખ મને આપી દીધી. હવે એ હોર્મોન્સની જે વેદસ્વી શરીર જે પ્રોટીનની આવી બધી દવાઓ શરૂ કરાવી, કારણ કે બીમારી તો હતી નહીં, જરૂર તો હતી નહીં અને આપણે શરૂ કરી દવા. બહેનો જો ગ્રુપમાં જોડાના હોય તો એના ઉપર ખાસ વિચાર કરે કે કોઈ પણ બેન દીકરી સગર્ભા થઈ તો એ કઈ પ્રકારની બીમારી છે, કોઈ રોગ છે. આ પૃથ્વી ઉપર 4 ખાણીના જીવો છે એ બધા બાળકને જન્મ આપે છે. કોઈના માટે મનુષ્ય સિવાય હોસ્પિટલ નથી અને આ કુદરતી પ્રકૃતિનો કર્મ છે. આ બીમારી નથી, આ રોગ નથી. જો રોગ નથી તો હોસ્પિટલમાં શું કામ ગયા? અને પછી આપણે દોષ કાઢીએ છીએ ડોક્ટર કે મને પ્રોટીનનો પાવડર દૂધમાં પીવાનો આપ્યો અને લોહ તત્વની ગોળી આપીને 10-15 દિવસે મને બોલાવવા બતાવવા આવવાનું કીધું છે, 3 મહિને સોનોગ્રાફી કરવાની, પછી બાળકના વિકાસ માટે પછી ગોળીઓ લેવાની. તો વિકાસ દવાઓથી થાય છે કે ખોરાકથી થાય છે? આપણા શરીરનો નિત્ય વિકાસ ચાલુ છે, એક દિવસ બાકી નથી, રોજે રોજ જે કાંઈ આપણે ખાનપાન ખોરાક આ શરીરને આપીએ છીએ એમાંથી જે એને વિટામિન પ્રોટીન જે કાંઈ જોવે એ આ શરીર એને આથી કઈ લેશે, એ કુદરતી શરીરનું બનાવી છે. એને કૃત્રિમ રીતે બહારથી આપવાની જરૂર પડતી નથી અને પેલા પ્રથમ તો એ બીમારી નથી તો હોસ્પિટલે ગયા શું કામ? અને હોસ્પિટલે ગયા તો દર 3 મહિને સોનોગ્રાફી કરવાનો, 15 દિવસે બતાવવા જવાનું
મહિના પછી પગથિયા નહીં ચડવાના, કપડા નહીં ધોવાના, ઘરનું કામ નહીં કરવાનું, ખંજવારી પોતા નહીં કરવાના, નેટ આરામ કરવાનો, એટલે શરીરને એકદમ જડ જેવું બનાવી દેવાનું, બિલકુલ વળી હગે નહીં એવું, અને મેદસ્વી શરીર બનાવી દેવાનું, અને પ્રોટીનની ને વિટામિનની દવાઓ ખાવાની. જ્યારે નવમો મહિનો બેસે ત્યારથી મગજમાં ટેન્શન જરૂર કે મારે આ મહિનાની એટલી તારીખ છે. પછી એ બેન દીકરી જ્યારે હોસ્પિટલમાં જાય ત્યારે ડિલિવરી કરી શકવાની શક્તિ એનામાં હોતી જ નથી. માનસિક રીતે એને ભયો જેટલો લાગે, કારણ કે શરીરમાં સ્ફૂર્તિ જ નથી, ઉત્સાહ જ નથી, શરીર કેળવાનું જ નથી, એટલે એને સીઝર કરવાનું. અને ઘણા બહેનો તો અત્યારે ભણે ઘણે એમ કહે છે કે અમારાથી પીડા સહન ડિલિવરીની નહીં થાય, સીઝર કરીને બાળક. હવે બાળક સીઝર કરીને લીધો પછી જ્યારથી ગર્ભધારણ થાય ત્યારથી 9 મહિના સુધી આંતવ બંધ હોય છે. જ્યારે ડિલિવરી થાય ત્યારે 35 દિવસ એનો આપણી પરંપરા ડિલિવરીના નિયમો પાળવાના હોય છે. એ 35 દિવસ સુધી શેક લેવાનો, અભિયાન કરવાનો, છૂટનું સેવન કરવાનું, હળવા ખોરાક લેવાના, ગરમ પાણીથી સ્નાન કરવાનું, કપડા સાફ રાખવાના, આ બધી 35 દિવસ સુધી આપણે પૂતિકા નિયમોનું પાલન કરવાનું. હવે સિઝર કર્યા પછી 2-3 દિવસમાં રજા આપે ત્યારે 10 દિવસની કેપ્સ્યુલ રજા આપે, એટલે 3-4 દિવસમાં કપડા બંધ કરી દે. એ તો સિઝર કર્યું એટલે જે બગાડ નીકળવાનો હતો એ તો નીકળ્યો નહીં, અને 10 દિવસની દવા આપી અને કપડા સાફ કરી દે. એક પણ ડાઘ 10 દિવસ પછી ન હોય, ચેક નહીં લેવાનો, માલિશ નહીં કરવાનું, આવી સાહેબે સલાહ આપી છે, એટલે આવી કરવા. હવે ત્યાર પછી એમને જે ગર્ભાશયમાં દોષ સમાર્યો એટલે પેટું વધી, પેચકનો ભાગ વધી ગયો, સાથળનો ભાગ વધી ગયો, પછી આદિ બનીને કમળનો પેટું ખાવો નહીં સાહેબિક માટે. પેલા આપણા ગઢમાં માટી હતા એમ કહેતા કે ડિલિવરીમાં જરાય ચૂક પડે ને તો કે કમળનો દુખાવો રહી જાય, એટલે એને બધા પાક ને અભિયંગ ને ચેક ને આવું બધું આપણી પરંપરામાં કરતા, એક જરા પણ શરીરમાં દોષ રહેવો નથી, 1.5 મહિનાની અંદર શરીર શુદ્ધ કરતા, એક પંચકર્મ જેવું કામ કરતા, એ બધું આપણે એક બાજુ મૂકી દીધું અને આપણું શરીર બગાડ્યું, અને પછી છતાં આપણે શું કહીએ કે હજી ગામડાની અંદર તો કે બધા 18મી સદી નથી હોય છે, એ લોકો જ્ઞાન નથી, કારણ કે એજ્યુકેશન નથી. આપણે ભણી ગણી અને સિટીમાં આવ્યા એટલે આપણને નોલેજ સારું છે. તો આવી દાવો કરવાવાળી બહેનો એકદમ ગામડામાં આવીને સર્વે કરે કોના શરીર તંદુરસ્ત છે, હોશિયાર ગામડાના અગણ છે કે આપણે ભણેલા છીએ. આ મોટામાં મોટી વેદના ઘણા સમયથી છે કે આ બેનું લક્ષણ છે. સુરતની અંદર અમે ઘણા એવા બહેનો છે એની અરે જમવાત કરીએ કે અમે નથી સમજાવી શકતા, પણ સોસાયટીની અંદર આવા બહેનોનું એક આયોજન કરો અને મંડળ બનાવો અને નોલેજ મેળવો અને બહેનોને જાગૃત કરો. બિન જરૂરી દવા લેવા જવાનું ટાળો, અને જ્યાં સુધી એ આપણી પરંપરામાં નહીં આવો ત્યાં સુધી સારી જિંદગી કોઈ દિવસ એવી શકશો નહીં.
આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી મિલકત હોય, ગાડી બંગલા કોઈ ખામી ના હોય, પણ શરીરથી જ આપણે હાર્યા નથી. જીવવાનો એમાં આનંદ કયો? પછી જવાબ ચીડિયો થઈ જાય, ઊંઘની ગોળીઓ લેવાની, દુખાવાની ગોળીઓ લેવાની, બીજી વખત પછી ગર્ભદાન માટે પછી હોસ્પિટલોમાં ફરવાનું. અત્યારે સિટીની અંદર દૈનિક ડોક્ટરોના લાગત ગોળિયા માર્યા છે અને રોજ અડધા પેપરની અંદર બી જાહેરાત આવે છે કે આ જગ્યાએ સંતાન પ્રાપ્તિ માટે મળે. આજે 25 વર્ષ પહેલાની પરિસ્થિતિ જો, 30 વર્ષ પહેલાની જો, કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં ગર્ભદાન માટે નતું જવું. અત્યારે ત્યાં લાઈન છે, લાઈન, અને એ ભૂલ આપણી છે. પછી આપણે બીજાને જે દોષિત કરી છે કે આ સાહેબે મને આમ કર્યું, આ સાહેબે મને દવા આપી, આ સાહેબની કોઈ આપણે વાત કરવાની જરૂર નથી. પેલા તો આપણે સમજવાની જરૂર છે, કારણ કે એનો તો વ્યવસાય છે, એ તો એનું કામ કરે છે, એનો વ્યવસાય છે. પણ આપણે ત્યાં શું કામ જઈએ છીએ? અને આપણે ભગવાને બુદ્ધિ આપી હોય તો આપણે પોતાની જાતને પૂછવું કે ગર્ભદાન છે એ બીમારી છે કે નથી. આજની તારીખે ગામડાની અંદર તાલુકા લેવલના જે સેન્ટરો છે ત્યાં પણ 75% એવા છે કે એ ફાઇલ નથી કરતા હોસ્પિટલમાં, અને ગામડામાં તો 100% નથી કરતા. 3000ની વસ્તી વાળા છે ત્યાં તો કોઈ તો આ પરિસ્થિતિ ને હિસાબે ચાંદા પડવા, મચ્છા થવા, જુવાર આવવી, આ બધા પ્રોબ્લેમ આમ કાચો બચ્યા વગર નો આ બધું પડ્યો છે, એટલે હરસ નાકમાં જે મચ્છા થાય એ મગજના દોષ ને હિસાબે નાકમાં મચ્છા થાય. કરો તો પણ મટે નહીં. મચ્છા એક વખત તમે ઓપરેશન કરાવીને કઢાવી નાખો, પાછા બીજી વાર થશે, ત્રીજી વાર થશે, 5-5, 10-10 વર્ષ સુધી કોઈ એમાંથી છુટકારો નહીં. આપણે ઉદાદવાર ની અંદર હરસ મસા કે ફિસર થાય તો એ ઉદર નો રોગ છે. જ્યાં દરેકના ઘરની અંદર આયુર્વેદ પુસ્તક હોવું જોઈએ, અને નાનેથી બાળકોને વેકેશન હોય કે રજા હોય તો થોડું થોડું એને અભ્યાસ કરાવો. કોઈ આપણા વિસ્તારની અંદર વૈદ હોય તો એના સંપર્કમાં રહેવું, એના સંવાદમાં કરી એને બોલાવવા કે
બે પાંચ ઘરના ભેગા થઈ અને આયુર્વેદ વિશે કે રોગો વિશે આપણે સંવાદ કરી આપણે સમજવાના પ્રયત્ન કરીએ. આ બધું જ્યાં સુધી આપણે કરશું નહીં ત્યાં સુધી રોગ મુક્ત કોઈ દિવસ આપણે થવાના. પછી મેદસ્વી શરીર થઈ જાય પછી આપણે દવા છે ને લેવા જઈએ છીએ દુખાવાળી ને મેદની. પછી આપણે જીમમાં જવાનું થેરાપીમાં જવાનું કોઈ વૈદ પાસે જવાનું હાલવા જવાનું આ બધી મહેનત કરીએ વજન ઘટે મૂળ જ અલગ છે કારણ કે એની સારવાર તો ગરબા જેવી કરવાની છે તો વેદની તો કરવાની નથી એ તો આપણે કરતા નથી. તો એ મેદ કેવી રીતે કે હાલતા અનિયમિત થવાના હિસાબે તો મેદ થયો છે. વેદના ચાર પ્રકાર કીધા. એક હોર્મોન્સ નો મેદ, એક થાઇરોઇડ નો મેદ, એક મગજની પિટ્યુટરી ગ્રંથિ નો મેદ, એક બેનોને ઓવરી ગ્રંથિ નો મેદ. એમ બેનોને જે બેડોળ શરીર છે એ ઓવરી ગ્રંથિ નો મેદ છે તો એને ગર્ભાશય શુદ્ધિ કરવાની જરૂર છે. બાકી બીજી કોઈ એને દવાઓ લેવાની જરૂર નથી મારા ખ્યાલથી. કોઈ પણ ધીરજ નથી, ખાનપાનમાં પરેજી રાખવી નથી અને એમને એવો વહેમ છે કે હું સારા વૈદ કે સારા ડોક્ટર પાસે જાઉં તો મને મટી જશે. એ પાંચ દિવસ દવા લીધી પછી ડોક્ટર બદલાવ્યા, વૈદ બદલાવ્યા, નેચરોપેથીમાં ગયા, મુખ્ય રહેવાનું શરૂ કર્યું. પાંચ સાત વર્ષ એવી રીતે કાઢી નાખે પછી થાકી જાય પછી એમ કે હું પાંચ સાત વર્ષથી હેરાન થાઉં છું પણ મને કોઈ સારા વૈદ કે ડોક્ટર મળતા નથી કે મારો રોગ મટાડી શકે. કારણ કે આપણે મટવા દેતા નથી, આપણે આપણે આપણી જાતને હોશિયાર સમજીએ છીએ અને આપણે જ નક્કી કરી લઈએ છીએ કે બે પાંચ દિવસ કે અઠવાડિયું દવા લીધી અને પછી આપણે તરત એની પરેજી રાખતા નથી, ટાઈમે દવા લેતા નથી અને આપણે વહી ડોક્ટર બદલાવી નાખી. અને પાંચ પાંચ સાત સાત દસ દસ વર્ષ સુધી આપણે હેરાન થઈ તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ બધાને મંથન કરવું પડશે, વિચારવું જોશે. જ્યાં સુધી આપણે પરિણામ લાવી શકશું નહીં, ગર્ભાશયના કેન્સર, સ્તન કેન્સર, અપાન વાયુ જયારે થાન બરસતો થયો એટલે કબજિયાત થાય, કબજિયાતમાંથી એસિડિટી થાય, એસિડિટીમાંથી ગેસ થાય, ઉદરવ ગતિ થાય એટલે પગમાં ખાલી ચડે, યુરિનનું પ્રમાણ ઓછું થયું કારણ કે વાયુ અપાન છે એ ઉપર ચડ્યો, થાન ભ્રષ્ટ થયો એટલે મળ મૂત્ર અને આર્તવ આ ત્રણ એને રોક્યા એટલે પગમાં ઉજા આવે, ક્ષાર જમા થાય કિડનીમાં એટલે પથરી થાય કારણ કે ખુલીને પેશાબ નથી થતો. પછી આપણે એની સારવાર તો બધા કરતા નથી, આપણે એ તો ફરિયાદ કરતા જ નથી કે હું પાણી પીઉં છું પણ મને યુરિનમાં તકલીફ છે, મને પગમાં મોજા છે, મને હાથ ઉપર મોજા આવી જાય. આપણી તો એક જ વાત છે, મારે વજન ઘટાડવું છે. એ મોટામાં મોટો પ્રશ્ન હોય કે હાલી ચાલી ન શકતા હોય, સુઈ બેસી ન શકતા હોય, કમરનો દુખાવો હોય તો આપણે કર કે કમર કમર આપણી વાત ઉપર જ વૈદ ડોક્ટરો પાછા ચિકિત્સા કરે છે એ આપણી જે વાત છે.
પંચાણું કે જેટલું તમે બોલો એ જ દવા આપે. ખરેખર તો વૈદ હોય કે ડૉક્ટર હોય, દર્દીને સાંભળી લેવાય, દર્દીનું મનાય નહીં, દર્દીની ફરિયાદ આપણે ઉકળી લેવાય. એની ફરિયાદ સાંભળ્યા પછી નક્કી આપણે કરવાનું હોય કે આ બેનને આપણે શું પરેજી આપવી, કયા ઔષધો આપવા, એ નક્કી વૈદ ઉત્પન્ન કરવાનું હોય છે. પણ અત્યારે ચાર વાર કરવા વાળા જો તટસ્થતાથી જો ફરક થઈને કરે તો એ વૈદ્યને પાછા આપી દે, એ તો બહુ કડક પડેલી છે. દવા ગમે તે આપી દો, બજારનું તો અઠવાડિયામાં એકાદ વખત ખવાય, કારણ કે એને અનુરૂપ થઈ ગયા. નહીતર પછી ત્યાં આવે નહીં કોઈ. અત્યારની પરિસ્થિતિ આ પ્રકારની તંદુરસ્ત બાળકને જન્મ ન આપી શકવાની પાછળ કારણ કે આપણા શાસ્ત્રોની અંદર કીધું છે કે ગર્ભાશયની શુદ્ધિ થયા વગર, ગર્ભની શુદ્ધિ શુક્ર શુદ્ધિ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ઉત્તમ બાળકને જન્મ ન આપી શકે. આયુષ્યવાન, સ્વરૂપવાન, સૌર્યવાન, બુદ્ધિવાન બાળકને જો જન્મ ક્યારે આપી શકે કે રજ વીર્યની જ્યારે શુદ્ધિ હોય ત્યારે, તો એ તો આપણે 14-15 વર્ષથી જ આપણે શરૂ કરી દીધું બગાડવાનું. વાયુનો જ્યારે પ્રકોપ ના હોય ત્યાં સુધી એને એ રોગ થાય. બહેનોને 18-20 પ્રકારના જે યોનિના રોગ નીકળે એમાં પ્રધાન વાયુ છે. તો એ વાયુના રોગ શું કામ થયા કે ખાનપાન, તેની કેણી, બિનજરૂરી ઔષધો, દેવોને રોકવા, એનાથી આ રોગ થયા. 15-17 વર્ષથી આ મહેનત આપણે ચાલુ કરી દીધી, એનું પરિણામ 35 વર્ષે આવ્યું અને આપણે રોગી સમજ્યા. પછી પાછા આપણે હોસ્પિટલમાં જે રોગ મટાડવા માટે જાય તો આપણાથી બીજા મૂર્ખ કોણ હોય શકે. ત્યાં સુધી આપણે એવું નક્કી ન કરી આ જીવ શું કામ. આ ગામડામાં બધા જે જીવે છે એ લોકોને કેમ નથી થતું, આપણને શું કામ થાય છે, એવો તો કોઈ દિવસ વિચાર આપણે કરવો જોઈએ. છતાં આપણે પાછા વળતા નથી અને એ પરિણામના એ આપણે શિકાર બનીએ છીએ. પેટથી દૂષિત જેનો આર્તવ હોય એ પીળા કલરનું હોય અને બળતરા કરીને આવે, એને જલન થાય અને દુખાવો પણ થાય અને પીળા સ્પર્શો આર્તવ હોય. વાયુના દોષ વાળું હોય તો આસમાની રંગ કાળા જ પડતો હોય અને પતિ કમર, સાથળ અને પેલું નો દુખાવો કરીને આવતો આવે. પક્ષી દૂષિત છેલ્લા આવતો હોય તો ફેણ યુક્ત પફ જેવા કઈ આવતો આવે, એમાં ખંજવાળ આવે, દુખાવો એટલો બધો ખાસ ખંજવાળ નો પ્રકૃતિ. આ ત્રણ દોષ છે. જેને ત્રિદોષ કીધો એ ત્રણેય દોષના લક્ષણો ભેગા હોય શનિપાત કીધો શાસ્ત્રો ત્રિદોષ, એ ત્રણે ત્રણ દોષ બગડેલા છે. ત્રણેય દોષ ઉપીત થઈ અને આ રજને દૂષિત કરેલી છે. તો આવી રીતે જે શરીર અશુદ્ધ હોય રજ અને વીર્ય, અને પછી આપણે ગાયડેન્સ પાસે કે કોઈ વૈદ પાસે આપણે કોઈ કીધું કરીએ નહીં અને ખાનપાનમાં ફેરફાર કરીએ નહીં અને આપણે સંતાન પ્રાપ્તિની કે પુત્ર પ્રાપ્તિની આપણે આશા રાખીએ અને દોડીએ, તો
પરિણામ મળે નહીં, અને કદાચ ને જો અનાથે ગર્ભધાર થયું તો નવે નવ મહિના દવાઓ લેવાની, અને પછી બાળક જયારે થાય ને ત્યારે બાળકને માથે વાળ ન હોય, ઉપખાપણ વાળું હોય, પહેરવું હોય, ઊંઘવું હોય, વિકલાંગ હોય, એકદમ ઠીંગણું હોય, કદરૂપું હોય, આ પ્રકારનું બાળકને આપણે જન્મ આપી એની પાછળ જવાબદાર છે માતા. જેવા આપણે ખોરાક લઈએ એ ખોરાકના ગુણધર્મો જ બાળક ઉપર પડે. ગર્ભધારણ થયા પછી કેવા ખોરાક લઈએ છીએ આપણે, ગર્ભધારણ પહેલા 90 દિવસ એનું પાલન કરવું જોઈએ. શરીર શુદ્ધિ કરવી, પંચકર્મ કરાવી અને ખાનપાનનું બધું પાલન કરવાનું, શું ખાવું શું ન ખાવું, એ કઈ દોષ કુપિત ન થાય, દોષોનું ચમન કરવું, મળમૂત્ર ના વેગો છે એ મુકાવવાનો જોઈએ, આંતવ અનિયમિત ન હોવી, એકદમ લાલ ચરુઠી જેવા આંતવ હોવા જોઈએ, રોજ જયારે કપડું સાફ કરે તો કપડે ડાઘ હોવો ન જોઈએ, દુર્ગંધ આવવી ન જોઈએ. આ રીતને જયારે રોજ શુદ્ધિ થાય અને પછી નક્ષત્ર ઋતુ સમય અનુસાર જો ગર્ભધારણ થાય તો ઉત્તમ પ્રકારના બાળકને જન્મ. આપણી પાસે સંપત્તિ હોય તો આપણે એમ થાય કે આપણા કુટુંબમાં પરિવારમાં ઘણા ડોક્ટરો છે, અને આપણી પાસે ધન સંપત્તિ પણ છે, કઈ ન કરી શકાય. આરોગ્ય તો પોતાને જ આપણે પ્રાપ્ત કરી શકીએ, બાકી આપણું આરોગ્ય બીજા ન પ્રાપ્ત કરી શકે. અત્યારે બાળકનો જન્મ થાય ત્યારથી બાળકને પેટીમાં રાખવાનું, હલતું હલતું પડી જાય, અનેક પ્રકારના બાળક જન્મે એટલે તરત એને કમળો હોય, અનેક પ્રકારના સસરીના રોગો હોય, બે પાંચ દિવસે 10 દિવસે તરત એને કોઈ એમની પાસે લઈ જઈને નાહ દેવડાવવાનો, આવી રીતે 5-5 વર્ષ કાઢવાના હોય, ધકેલી ધકેલીને આપણે 5-7 વર્ષનું બાળક કાઢીને પછી આપણે 18-20 વર્ષનું થાય ને ત્યારે લગ્ન કરીને સંતાન પ્રાપ્ત ન કરી શકે. એટલે પછી ગાઈડેન્સને અટકાવવા, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો એક દિવસનો સમય એવો આવશે કે 100-100% ગર્ભધારણ માટે હોસ્પિટલ ખોલ્યા. જો આપણે જ્યારે પાછા નહીં વળીએ, નથી આપણી પાસે સમય છે, આના ઉપર આપણે વિચાર નહીં કરીએ, અને જો આપણી પરંપરામાં આપણે નહીં આવીએ તો 100% લગ્ન પછી 2-5 વર્ષે ગર્ભધારણ માટે હોસ્પિટલ ખોલ્યા. બાકી આપણે જન્મ પાછા એવા બાળકને આપીશું, કમજોર, ચીડિયો ચબાવ, મનોરોગી, આ બધાની પાછળ જવાબદાર આપણે છીએ, અને ખાસ કરીને આ કામ બહેનોનું છે. કેવી રસોઈ બનાવવી, બહારથી મંગાવી કે ન મંગાવી, એમાં પુરુષો જવાબદાર નથી. ઘરે રસોઈ ન બનાવે એટલે બહારથી લાવવાનું, ખરીદી કરવા બેકરીમાં અને બધે બાર મહિનોને જવાનું, આ બધું લાવી લાવી અને પોતાને ખાવાનું, ઘરનાને ખોરાવવાનું અને બાળકોને ખોરાવવાનું, અને બીમારી વિચારતી પૈસા આપી અને લેવાની, અને પછી આપણે રોગ ઘટાડવા માટે હોસ્પિટલમાં જવાનું. આના માટે 100% મને એવું દેખાય કે આ કામ બેનું છે, અને એ જ આ સુધારી શકે. પેલા આપણે મહેમાન આવે તો કોઈ રવો બનાવે, કોઈ ચૂરમું બનાવે, દૂધપાક બનાવે, દૂધપાક પૂરી બનાવે, આ સિવાય બીજી કઈ હતું નહીં.
અત્યારે 86% આપણે ઘરે કોઈ મહેમાન આવે કે રવિવારની રજા હોય એટલે 100% જવાની છે, વસ્તુ બધી ઘરે લાવવાની બપોરે અને રાત્રે વસ્તુ ઢાબામાં જવાની. પેસ્ટિસાઇડ બધા કેમિકલો વાળી બધી વસ્તુ ખાવાની અને રોગોનું ઘર ભરવાનું અને પછી એ પૈસા ભેગા કરી અને હોસ્પિટલમાં ખર્ચવાના અને છેલ્લે બાળકો માટે 0-0 કરી અને મરી જવાનું. આ સિવાય આપણે બીજું કઈ કરતા નથી. એટલે સર્વેને મારી એક નમ્ર વિનંતી છે કે આના ઉપર થોડું વિચારીએ આપણે બધા અને દરેક સિટીની અંદર, સોસાયટીની અંદર એવા બહેનો, એવા વૈદો તૈયાર થાય અને લોકોને બને એટલા જાગૃત કરે, નાનેથી બાળકોને થોડો આયુર્વેદનો અભ્યાસ કરાવે, આ ખાસ જરૂર છે. અને મારું પૂરું કરું છું. સરસ માહિતી આપી, સચોટ માહિતી આપી અને રમજુભાઈ સરવૈયા સાહેબનું ખૂબ ખૂબ આભાર. આપણે આયુર્વેદિક જે જીવનશૈલી છે એને ભૂલતા જઈએ છીએ. જે ગામડાની હતી પરંપરાને આપણે ભૂલતા જઈએ છીએ. આહાર જે હતો દેશી આહાર એને ભૂલતા જઈએ છીએ. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. રહેણી કરણી અને આહાર વિહાર બધું બદલાઈ ગયું છે, એને પરિણામે ઘણા બધા રોગોનો ભોગ બનતા હોય છે. હવે કોઈને પૂછ્યા છે, મારી પાસે જ્યાં જ્યાં આ પ્રકારના દર્દી છે ઘણા ટાઈમ છે, હું વિચારું છું કે આ કેમ છે. ના ના, વાત સાચી આપને, બરાબર. એટલે પ્રસૂતિ પછી જે પ્રસૂતિ વખતે જે સૂંઠ લેવાનો જે પ્રથા છે, બરાબર, કસરત, શેક, માલિશ જે બધું છે એ બધું ભૂલાતું જાય છે અને પ્રસૂતિની પીડા સહન નહીં કરવા માટે સિઝેરિયનનો આશરો લેવાતો હોય છે. અને હવે આપણને પ્રશ્ન પૂછે છે જ્યોત્સનાબેન ભુવા સાહેબ. મેડમ ફેલાવી પડે આજની તમારી સ્પીચ. ક્યાંય દવા લેવા જવાની જરૂર નથી. તમારો છેલ્લે આશય એવો જ થાય છે કે પ્રોપર જમતા હો ને પ્રોપર જીવન જીવતા હો તો કોઈ વસ્તુ, એટલા બધા ઇન્ગ્રીડિયન્ટ, એટલા મસાલા વાળું ખાય છે લોકો, કોઈ કલ્પના ના કરો. એટલે બહુ જ સરસ, તમારા જેવા માણસો ની ખુબ જરૂર છે આ સમાજ ને. હું તો એટલું આનંદિત થઈ ગઈ ને આખી સ્પીચ સાંભળીને કે ખરેખર આ ગર્ભાશયના જે પ્રશ્નો ને જેમ તેમ જેવું તેવું ખાવું છે પછી દવા લેવાનો વારો આવે ને જીવનશૈલી. બહુ સરસ, બહુ જ આનંદ આવે. હવે પ્રશ્ન એ કરવાનો છે કે એક દીકરીને ગર્ભાશય કઢાવ્યો અને પેલે આપણે બહુ બ્લીડિંગ થતું ને, તમે કીધું એ જ બધા પ્રશ્નોને કારણે થતું હોય, અને પછી એનું ગર્ભાશય કઢાવી નાખ્યું છે. તો હવે એને છાતીમાં 50 વર્ષની છે, છાતીમાં એને ગાંઠ જેવું થાય છે. દર મહિને આપણે કેમ ટાઈમમાં થતા હોય એવા સમયે થાય અને પાછું નીકળી જાય, એટલે એ પ્રોબ્લેમમાં કઈ તમારી તરફથી દવા. એમનું શરીર ઉંમર કેટલી છે બેનબા? 50 વર્ષની ઉંમર છે અને વજન એનું 60 કિલો છે. ઓપરેશન કરાયું એને કેટલા વર્ષ થયા? એને 2 વર્ષ. કોઈ પ્રશ્ન ન ઓળો થાય બેન, પણ જો એને સ્તન ઉપર જો ગાંઠો થતી હોય તો એને કબજિયાતની ખાસ ધ્યાન રાખવી અને એક પેશાબ અને ઝાડો આ બેનું ખાસ ધ્યાન રાખવાનું અને પછી વેસ્ટ બનાવી અને પછી એનો ટેપ કરવાનો.
એકદમ નરમ થઈ જશે અને ગાંઠો પણ ઓગળી જશે. બહુ સારું કામ છે, હું મારા ટાઈમથી એ વાપરું છું. પણ જાડો પેશાબનું ખાસ ધ્યાન રાખવાનું. જો 45-48 મિનિટ પછી મોનોપોલ ટાઈમ આવે અને પછી જો એ ગર્ભાશયની કોથળી કદાચને કઢાવે તો ખાસ વાંધો નથી આવતો. પણ 30-35 વર્ષ કે 40 વર્ષ પહેલાં જો એ ઓપરેશન કરાવી નાખે તો હજી એને મોનોપોલ ટાઈમને હજી 10-12 કે 15 વર્ષની વાર હોય તો એ આર્તવ ઉત્પન્ન તો થાય છે પણ એનો નિકાલ થતો નથી. તો એને હિસાબે એને ગાંઠું થાય અને એમાંથી કેન્સર થાય, પછી એના દોષો શરીરમાંથી બહાર ન નીકળે એટલે એને ડાયાબિટીસ પણ થાય. જ્યારે નાની ઉંમરે કોથળીનું ઓપરેશન કરાયું હોય એવા બેનો તમે તપાસ કરજો, એને ડાયાબિટીસ હશે. 35 વર્ષે કે 30 વર્ષે કોથળીનું ઓપરેશન કરાવ્યું હોય અને અત્યારે 50-55 વર્ષના બહેનો તમે 10 ગોતો અને પૂછો એને કે તમને ડાયાબિટીસ છે, થાય જ. કારણ કે એના શરીરમાંથી શોધન ક્રિયા જે થવી જોઈએ કુદરતી રીતે એ થઈ જ નથી. કારણ કે એનો મોનોપોલ ટાઈમ આવ્યા પછી આર્તવ ઉત્પન્ન નથી થતા અને નિકાલ નથી થતો તો કોઈ પ્રશ્ન જ નથી. પણ આ તો હજી એને 15 વર્ષ બાકી છે અને કોથળી કાઢી નાખી તો એને આ ચોક્કસ બીમારી થાય. એનું મેદસ્વી શરીર થાય, ગર્ભાશયમાં ગાંઠ થાય, ઓવરીમાં સ્તન ઉપર પણ ગાંઠ થાય, આ બધા પ્રોબ્લેમ થાય. આવું કહેવાનું છે. બરાબર, સરસ. અન્ય કોઈને સવાલ હોય તો? પાણી નાખીને લટકવાનો, એકદમ મુલાયમ માખણ જેવો થઈ જવો જોઈએ, પછી એનો લેપ કરવાનો અને તન ઉપર લગાવવાનો. તન ઉપર, હા હા, બરાબર. અને બીજું કઈ પીવાનું જરા પેશાબ માટે એને કઈ કોઈ વસ્તુ કબજિયાત માટે પીવાનું કરું? કબજિયાત હોય તો આપણે હિમેજ કે એરલ ગ્રુસ્ટ હરડે બધા કરતા સારી, એકદમ નિર્દોષ. હા, એરિયામાં તળેલી હિમેજ નો પાવડર. હા હા, બરાબર. અને વેગ નહી રોકવાના, બરાબર ને પેશાબ ને? હા હા, બિલકુલ નહીં થવા દેવાનું. અને પેશાબ પણ કેટલો થાય છે એ પણ જોવાનું. કોઈ નજીકના સારા વૈદ હોય તો એની સલાહ લઈ લેવાની. વૈદ ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ બેન, ખાસ. હા, આપણે જ્યાં નજીક હોય ને એની સલાહ બહુ જરૂરી. આપણે ઘણી બેનબા આપ મેરેજ લખીને કે પેપર વાંચીને કે વોટ્સએપ ઉપર વાંચીને નુસ્ખા જે આપણે અપનાવતા હોઈએ છીએ પણ ખરેખર એ વ્યક્તિ નથી. એના એનો શરીર કેટલું છે, ઉંમર કેટલી છે, આ બધું જોઈને એની માત્રા નક્કી કરવી જોઈએ. બીજું એક કહેવાનું તમને કે મારે બાબાની ડિલિવરી થઈ ને, મારે મારો બાબો જન્મ ત્યારે જ ડોક્ટર જસાણી અહીંયા નયન હોસ્પિટલ છે જુનાગઢમાં, જસાણી સાહેબ ને સરોજબેન હતા, અત્યારે તો કદાચ નથી, તો હમણાં જ ઓફ થઈ ગયા હશે મને એમ છે. તો એ એના દીકરાનું ત્યારે મારી સાથે ડિલિવરી હતી, તો એને પેલું કેવું કાટલું કેટલું બધું ખવડાવતા હતા દીકરાનું વહુને ત્યાં. નોર્મલ ડિલિવરી જ હતી અને એ પોતે એવું જે ખોરાકમાં એકદમ કીધું ને કે ધ્યાન દેવું જોઈએ, એ પોતે એવા મોટા ગાયને કરતા તો એ દેશી પદ્ધતિથી જ એ લોકો. અને મને કમ્પલસરી એને નોર્મલ ડિલિવરી જ કરવી છે બેની, કે મને કે મારું તો બોડી હતું પણ નોર્મલ જ થઈ મારી ડિલિવરી. ભગવાન જેવા ડોક્ટર હતા એ. હોમિયોપેથી હોય કે આયુર્વેદિક હોય, માનવતા તો બધામાં હોય પણ તાવારી બહુ ઊંચી હોય, સમજેલા ઓછા હોય ટૂંકમાં. બાકી બધા પેથી કોઈ ખરાબ નથી. ગાયનેક હોય તો એને જ્ઞાન ના હોય એવું ના હોય, એ તો જ્ઞાન હોય અને એ રીતે એ બધું એમ નિયમ નું પાલન કરતા હોય. એને લોકોને સમજતા સમજાવતા હોય પણ લોકો સમજવા તૈયાર ન થાય તો પછી નો શું કે એને તો કરવા. બરાબર છે. અન્ય કોઈને સવાલ હોય તો? સુશીલાબેન કઈ સવાલ? અત્યારે લેડીઝ સર્વિસ કરે છે,
જોબ કરવા, જોબ કરું, જોબ કરું, ભલે જોબ નાનકડી હોય અને પેટ્રોલમાં અડધું તો વહી જતું હોય, અડધું પડીકા લેવા પડતા હોય ને ભાઈ ને બેન બે ડ્રેસ મારી એ તો જુદા, પણ છતાંય જોબ નો બહુ શોખ છે. એટલે મને તો એ ખોટી આમ કઈ પગાર એવા નથી હોતા ને જોબ નો જે બધી ઘરના ભોગેલ જોબ કરવાનું મહિલાઓમાં ના જરૂર હોય તો એ સાહેબ વધી ગયું છે. કારણ કે ભર પૂરા ભણેલા હોય તો ઘરે બેસી કેસો નહીં થઈ શકે, એ કોઈ ગમતું જ નથી, બારે જવું એ જ એક હેતુ. હવે એવી અત્યારે આ જોબ કરતી નારીઓમાં શું થાય છે કે 35-36 વર્ષે તો ટાઈમ માં વહી જાય છે. અને બીજા બધા પ્રશ્નો તો તમે જે સમજો છો એ બધા ગાય ને લગતા બધા પ્રશ્નો નો પાર નહીં. એટલે શાક પ્રત્યે રુચિ નથી, એટલે લીલો પેટમાં બનતું જાતું જ નથી. લીલો ખોરાક તો લીલા કલર ઉપર જ નફરત એમ કે આપણે આપણી ફરજ બજાવવાની, આ કરાય આ ન કરાય એમ કહેવાનું, પછી કરે કે ન કરે એ આપણે નથી કહેવાનું, બાકી બધા નથી સમજી. ના, વાત બરાબર છે. એટલે કરવું ન કરવું એ આપણે સલાહ દઈ શકીએ અને સૂચન આપી શકીએ, બરાબર છે. અમલ પોતે પોતાની રીતે સમજીને અમલ કરવો જોઈએ, કેમ કે આયુર્વેદના જે સુવર્ણ બધી વાતો છે, એટલે સોનેરી વાતો છે, એટલે એમાં આખું જીવનનું વિજ્ઞાન છે, જન્મથી મૃત્યુ સુધીનું. અને દરેક પગલે આપણને કંઈક ને કંઈક સલાહ સૂચન તો મળી જ રહે છે. આયુર્વેદને ફોલોઅપ કરીએ તો પણ આપણે નિરોગી રહી શકીએ. આયુર્વેદનું જે જીવન દર્શન છે, આહાર વિહાર અને જે વાતો બહુ સુંદર રીતે આયુર્વેદમાં ખૂબ જ માહિતી આપેલ છે. અન્ય બે કોઈને સવાલ હોય તો તમારે ગર્ભાશય ની દિવાલ જાડી થઈ ગઈ છે, ત્યારે મને ઘણી વખત 2-3 મહિનો પીરિયડમાં થાવ તો મને બ્લીડિંગ વધારે પડે છે ક્યારેક. પછી મને ડોક્ટરે ફોર્સ કરી ટેબ્લેટ આપેલી છે, 5 વર્ષ 5 વર્ષ 700-800 પાવર ખાતી હતી. પછી લગભગ એના પછી મને ઉધરસ નો પ્રોબ્લેમ થયો, દવાને સાઈડ ઇફેક્ટ જે બી હોય 6 વર્ષ મને ઉધરસ ના મળી. 2012 થી 2018 સુધી કન્ટિન્યુમાં મારે લગભગ રોજ થી 20-20 ગોળીઓ સાથે, જયારે ટેબ્લેટ, ત્યારે મને આયુર્વેદિક નું આટલું બધું નોલેજ નતું સર. એના પછી 2018-19 માં કઈક હું ગઈ હતી અમારા જામનગરમાં છે નિલેશ સાહેબ ગઢવી, એની પાસે કઈક મને કે તમે અત્યારે ડિસ્ક લઈ લો, તમે ગર્ભાશય કઢાવી નાખો એ કરીને. ઘરે આવી રોજી રોજી કરીને વિચાર કર્યો શું કરો શું કરો. બીજે દિવસે સવારે આયુર્વેદિક માં ગયું અને આયુર્વેદિક પછી દવા આપી મને, તેના પછી ઘણો સારું પડી ગયું છે, ઘણો ફેર છે. એના પછી મેં 6 મહિના દવા લીધી, મને ફેર ઘણો પડ્યો. એટલે અત્યારે બી મારે કન્ડિશન થાય કે 2-3 મહિના કદાચ એકાદ પીરિયડ માં થાવ છું. મારી એજ છે 48 યર્સ, એટલે ક્યારેક મને બ્લીડિંગ વધારે થાય છે, ખાલી બાકી કઈ પ્રોબ્લેમ નથી કોઈ વસ્તુ. કયા દિવસે પીરિયડ આવે છે? 2-3 મહિના કારણ કે 42-45 વર્ષ પછી મનોકૂળ ટાઈમ માં જયારે આવવાના થાય ને, બંધ થવાના થાય ને, ત્યારે અઢી
3 મહિને 2.5 મહિને 3 મહિને આવે તો 15-15 દિવસ આવે, 8-8 દિવસ આવે, એનું બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે એક જ ધ્યાન રાખવાનું, બ્લડિંગ વધારે થાય અને જો હિમોગ્લોબિન ટકા ઘટી જાય, તમને ચક્કર આવે, તમને મૂંઝારો થાય, ગભરામણ થાય, તો જ તમારે એક રિપોર્ટ કરાવવાનો કે ભાઈ બ્લડિંગ, બ્લડના ટકા ઓછા થયા છે કે નથી થયા. બ્લડના ટકા ઓછા નહીં થાય તમને, હું સાચું જે સાચું બ્લડિંગ થતું હોય ને, સાચું લોહી નીકળતું હોય તો હિમોગ્લોબિનના ટકા ઘટી જાય. કમર બોટ આપણે ઠંડા પાણીથી દિવસમાં 2 વખત નાવાનું, જયારે પીડીએફની તારીખ હોય ને ત્યારે હલન ચલન કે પરિશ્રમ નહીં કરવાનું, દાદર નહીં ચડવાના, ઉપરક નહીં બેસવાનું, પરિશ્રમ ઠંડા પાણીથી 2 વખત આપણે સ્નાન કરવાનું અને આરામ કરવાનો, જ્યાં પીડીએફ દિવસ હોય ત્યાં સુધી. અને જેને નથી આવતા એને દાદર ચડવાના, એને હલન ચલન કરવાનું, બરોબર, એને ગરમ પાણી નો ચેક કરવાનો, હીટ નો પણ ચેક કરવાનો, એને ઉલટું આવું કરવાનું, આવું 3 મહિના કરશો ને એટલે ઓટોમેટિક કપડા વહી જશે. ઉપરથી તમારી મર્યાદા પૂરી થવા મોનોપોલ નો ટાઈમ નહીં છે, આ તકલીફ એવી રોગ નથી તમને. વચ્ચે છે ને એવું થતું હતું કે હું પંખા નીચે બેઠ્યું કે એસી માં બેઠ્યું એટલે મારી બોડી માંથી એની મેળે ગરમી ઉપડે, આખી આખી 2 સેકન્ડ માટે તો આખી પાસે રેડિયર થઈ જાઉં અને એની મેળે ઉતરી બી જતી મને ગરમી. એવું થતું હોય વચ્ચે 6-1 મહિના મને એવું થયું કન્ટિન્યુ, ત્યારે ઉધરસ બી હતું ત્યારે. હવે તો મેં થોડુંક માર્કિંગ કરી લીધું કે મારે જયારે આવી પીરિયડ નો ટાઈમ હોય ને કદાચ થઈ ગયું તો હું એ 2 દિવસ તો સાવ ઘરે સુઈ જ જાઉં, સેટી ઉપર આરામ જ કરું, કઈ નઈ કરતી, કામ પછી મૂકી દીધું કામ કરીને. આપણે ખબર પડી ગઈ કે આપણે આ વસ્તુ ત્યાં થાય છે કરીને. બેન, કાળી માટી જે હોય, કાળી માટી તળાવ ની કે રાફડા ની, એ આપણે માટીના વાસણ માં પલાળી દેવાની, રાતે પલાળી દેવાની, સવારે સફેદ કપડા ની અંદર લપેટી અને પેડું ઉપર એ કપડું રાખવાનું, બહુ સારું કામ છે. જે બહેનો હોય ને અત્યાર તો જે બ્લડિંગ થતું હોય ને તો એમાં પણ એને બહુ એ દિવસમાં 2 વખત કપડ માટી કરી અને પેડ ઉપર મૂકવાની, માટીના વાસણમાં માટી પલાળી દેવાની રાત્રે અને સવારે સફેદ કપડામાં લપેટી અને પેડું ઉપર રાખવાનું, થોડું થોડું પાણી રેડે કરવાનું, સુકાવાની દેવાની, બરોબર. પછી મારી ભત્રીજી છે 11 વર્ષની જ છે, એને બી આજે તમે જે કીધું કે બજારનું ખાય કરે તો હવે નાનકડા છોકરાઓ છે અને ક્યાંક ભણતા હોય બહાર ગામ તો એ બધું પડી ગયા, બહુ ખાતી હતી, ઘરમાં બી 100 કિલો બહુ જ હેવી હેવી ખાવાનું, સ્ટ્રોંગ ખાવાનું, તીખું ખાવાનું બધું, એટલે એને બી બહુ પીએ હતું કે મહિના મહિના સુધી બ્લીડિંગ બંધ નહોતું થતું. પછી સોનોગ્રાફી કરાવી તો એને બી સાહેબે ના પાડી, ડોક્ટર સાહેબે, કે આ બધું ખાવાનું બહારનું બંધ કરો કરને. અને એમાં એલોપેથિક બિલ લેવાની જરૂર ના પડે, જો ખાસ આ કરવાનું અને એક ઉસીરા છવ અને લોહા છવ, લોહા છવ બંને માંથી 30-40 ml ચવાછા ચમન ભાગે પાણી નાખીને લેવાનું. 30-40 ml ને? હા. ઓકે. અને ત્રીજી વસ્તુ કઈ કીધી? ચંદ્ર પ્રભાવટી. ઠંડા પાણીથી નાવાનું, માટી પણ મૂકવાના, બહુ દવાઓ નો આગ્રહ નહીં રાખવાનો અને પાલક નું ચૂપ વધારે પ્રમાણમાં પીવાનું. પાલક ભાજી ને ઉતળેલું ને એવું બધું ઓછું કરવાનું.
ચતાવરી એક ગ્લાસ દૂધમાં એક ચમચી સાકર ને એક ચમચી ચતાવરી નાખીને પીવે એ પણ બહુ સારું છે. ચતાવરી પાવડર ને એ દૂધમાં પીવાનું. ઓકે તો રેગ્યુલર માં પીવે ચાલે ને ચતાવરી તો કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે સાહેબ થેન્ક યુ સાહેબ બહુ મજા આવી સાંભળીને. સવાલ ના જવાબો કેટલા ટાઈમ થી વિચારતી હતી આજ મને મારા બધા જવાબ મળી. બેન જરૂરી બેન આપણે જેટલા રિપોર્ટો કરીએ ને એટલી આપણા મગજની અંદર ભરાઈ જાય કે મને એટલા બધા રોગો છે મને આમ છે મને આમ. રિપોર્ટ કરાવો એટલે કઈ ફોલ્ડાવવાનો એ જરૂર જ નથી રિપોર્ટ ની બને. મારી બે ડોટર છે, એક છે 18 વર્ષની એક છે 16 વર્ષની, અને સૌથી પહેલી વાર મારે પ્રેગ્નન્સી થઈ ત્યારે મારે છોડ જેવું થઈ ગયું એટલે મારે ક્યુટિંગ કરાવ્યું હતું. અને પછી આટલા વર્ષ થયા કઈ પ્રોબ્લેમ નતો, પડી ગઈ ને પછી આટલી બધી દવા 6 વર્ષ નથી ખાધી ને મને ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હતા. અત્યારે મારી કાંઈ બી દવા ચાલુ નથી, બધું બંધ. અને મારું બહારનું ખાવાનું કાંઈ નથી, મારા ઘરમાં મેં સૂર્ય કુકર થી કરીને હું બને એટલું નેચરલ વસ્તુ ખાઉં છું. આજની તારીખમાં પણ કરીને પાડોશમાં બધાને કરાવું છું. અરે કરાવીએ બહાર પોતે પાડોશમાં તો જોતી હોય ને બીજા કોક ના જોઈ ને એ લોકો રોજ બહાર થી પાર્સલ આવે પીઝા ના ડેલી અઠવાડિયે ચાર વાર પાર્સલ આવે બધે. અન્ય કોઈને સવાલ હોય તો અત્યારે તો સરસ છે. અમારા મિસિસ ને દવા આપની ચાલુ છે એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. હા દુનિયા તરફ હા, અને વેઇટ 6 કિલો જેવું ઘટી ગયું છે. ભાઈ સાથે વાત થઈ હતી વિક્રમભાઈ સાથે, આજે એ નિર્ભય ચૂર્ણ મોકલવાના હતા એટલે આવી ગયું છે કુરિયર માં. આ પુલિયો મારી બેબી છે મારે 24 વર્ષની, એમને એક પ્રશ્ન છે એમને આપું છું. એવા હેલો હા બોલો બોલો. એટલે હું પેઇન કિલર લઈ લેતી દુખાવાની દવા, તો પછી થોડાક ટાઈમ પછી મને 2 વર્ષ પહેલા તાવ અનિયમિત થઈ ગયા. મતલબ 3 મહિને એક વખત તાવ કે 2 મહિને એક વખત, ક્યારેક મહિનામાં 2 વખત એવો બધો તકલીફ થઈ ગઈ. એટલે સોનોગ્રાફી કરાવ્યું ને તો ડોક્ટર એવું કીધું કે તમે દુખાવાની દવા બહુ ખાવ છો ને એટલે આ તકલીફ થઈ ગઈ છે એમ. તો દુખાવાની દવા હું જો ન લઉં તો બહુ બધું પેઇન થાય મને. હજી સતત મને પેઇન તો થાય જ છે, પણ જ્યાં સુધી બહાર ક્યાંય જવાનું ના હોય કે ઘરે જ રહેવાનું હોય તો હું દવા નથી લેતી. તો એ પેઇન મારે ઘટાડવા માટે શું કરવું એમ. તમારું વજન કેટલું બધા? મારું વજન છે 53 કિલો. હાઈટ કેટલી તમારી? હાઈટ 4 ફૂટ 10 ઇંચ. એક દિવસ થાય 2 દિવસ એમ, પણ આ પેડું માં દુખવાનું તો 3 દિવસ સતત દુખે. બરોબર છે. અને એકદમ ઓછા આવે પીડા? હા ક્યારેક સાવ ઓછા આવે, અને ક્યારેક જો વધારે સમય વહી ગયો અને પછી થયું હોય તો બહુ વધારે આવે. પછી બી ટોયલેટ માં વાર લાગે? ના બહુ કઈ ખાસ વાર નથી લાગતી. બરોબર. જો તમે એક યા ખાસ યાદ રાખી લ્યો, રોજ સવારે 1 ચમચી હળદર એક ગ્લાસ ઉફાળા પાણી સાથે 1 ચમચી હળદર ની ફાકી રોજ સવાર માં લેવાની. 1 ચમચી હળદર ઉફાળા પાણી સાથે રોજ સવારે ભૂખ્યા પેટે લેવાની અને 1 કલાક કઈ જમવાનું નહીં. પછી દિવસમાં 2-3 ચમચી કાળા તલ ભૂખવાની જે જાવીને ખાવાનું કાળા તલ. કાળા તલ પછી કાચા પોપી આપણે માર્કેટમાં મળે શાક માર્કેટમાં, એની ચાલ ઉતારી અને સંભારો કરી અને જેટલી વાર જમો ને ત્યાં સુધી તમને જેટલો માફક આવે એટલો સંભારો ખાવાનો. બરાબર. કાચા પોપિયાનો સંભારો. ઓકે. બરાબર. અને એક ને રાત્રે 2 ચમચી વરિયાળી પલાળી દેવાની ખાંડેલી. હમ. ને સવારે ગાળીને એનું પાણી પીવાનું. આ હળદરની ફાકી લ્યો ત્યારે એ પાણી પીવાનું. આ 4 વસ્તુ તમે એટલી કરો.
આપ કાચા પપૈયાનો સંભારો તો ડેઈલી ખાવાનો કે જ્યારે પપૈયું હોય કે સીઝન હોય ત્યારે જ? જો તો 12 મહિના મળે, પણ તમને અનુકૂળ આ 4 વસ્તુ ટૂંકમાં ગર્ભ શુદ્ધિ કરવા માટે ઉત્તમ છે. બરાબર. એક પ્રકારની દવાને દવા તમારે દવા જ સમજવાની. દર મહિનાની તારીખ હોય ત્યારે આપણે રેતીનો અથવા મીઠાની પોટલીનો અથવા ઈંટનો ચેક કરવાનો. બરાબર. અને જ્યારે પીરિયડની તારીખ હોય ને ત્યારે 3 દિવસ આપણે આરામ બિલકુલ નહીં કરવાનો, હલન ચલન કરવાનું, દાદર ચડ ઉતર કરવાનું, આપણે કામ કરવાનું, આવું બધું 3 દિવસ કરવાનું. બરાબર. અને જો કબજિયાત રહેતી હોય તો કેરળ અરડે ચૂર્ણ એડિયામાં તળેલી હિમેકનું ચૂર્ણ રોજ રાત્રે 1 ચમચી પાવડર અને 1 ચમચી ગોળમાં ગોળી કરીને લઈ લો, ધોવાલે અને પાણી સાથે લઈ લો તો પણ હાલે. આટલું કરો. બરાબર. અને હજી એક પ્રશ્ન હતો મને, મારા મિસ્ટર મારા હસબન્ડ છે ને એને ચરબીની ગાંઠ છે, મતલબ ગાંઠો છે હજી નોર્મલ હોય ને ઘણા બધા લોકોને હોય, પેલા તો ખાલી હાથમાં જ હતી, પછી એને પગમાં વધી ગઈ ને અત્યારે તો વાહમાં બહુ બધી થઈ ગઈ છે ને મોટી થતી જાય છે, તો ઈ ઓગાળવા માટે તો એનું કઈ નુકસાન થાય ને? દુખતી નથી ક્યારેય? આમ પ્રેસ કરો તો દુખતી નથી? ચરબીની ગાંઠ થાય ઘણી વખત એમને પૂછું, તમને એમના મમ્મી ને એમના પપ્પા ને એમના ભાઈ ને કે બેન ને કોઈ પણ હશે? હા, મારા સસરા ને છે. એક વારસાગત છે. તમે ખાલી કયો ત્યાં ખેલ આવી જાય કે એનું આ જ કારણ છે. જો કઠણ કઠણ અને સ્થિર હોય તો એ ચરબીની નહીં, હલન ચલન થઈ શકતી હોય અને હાથમાં પડખામાં વાહામાં બધે આખા શરીરમાં દેખાતી હોય તો એ ચરબીની ગાંઠ છે અને એ નુકસાનકારક નથી અને એ વારસાગત હોય છે, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી બિલકુલ. બરાબર. એટલે એ ઓગળે ખરી, કાંઈ એની દવા છે કે જેનાથી ઓગળી જાય? પણ એકાદ વખત એને રૂબરૂ મુલાકાત લેવી પડે. એના ખાન પાન ટૂંકમાં એના કફ દોષ હશે, કફ દુખે નહી, દુખાવો બિલકુલ ન થાય. હા, તો એવું હશે તો અમે એક વખત રૂબરૂ તમારી મુલાકાત લઈ જશું. કફ અને વાયુ ના. હા, અહીંયા મારા પપ્પા મારા ફાધર છે, એમને તો તમારું એડ્રેસ ને બધું ખબર, તો અમે એક વખત મુલાકાત લઈ જશું તમારી. ભલે ભલે. હા, જય ધન્વંતરી. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો, અન્ય કોઈને. સુશીલાબેન રાઠોડ. ના, કોઈ પ્રશ્ન નથી. આપણે અશોકભાઈ જાની સાહેબ, જાની સાહેબ કઈ પ્રશ્ન? બોલો બોલો. દુભાઈ, જ્યારે પીરિયડમાં તકલીફ થતી હોય તો હાર્મોનલ ચેન્જીસ થયા હોય અને એના કારણે થતું હોય? હા હો સાહેબ, ચોક્કસ. તો એનો ઉપાય શું? હોર્મોન સંબેલેન્સ થાય તો એને હિસાબે પણ એ તકલીફ થાય. તો એનો ઉપાય શું? ઉપાય તો સાહેબ, જે ટૂંકમાં યોનિના જે સ્ત્રીઓના 18 પ્રકારના રોગો કીધા ને, એમાં હોર્મોન્સ કયો કે એ બધા એમાં આવી જાય. ગર્ભશુદ્ધિ જે અનિયમિત હોય ને તો એને નિયમિત કરાવવા, એ જ એનો. એ તો શાસ્ત્રોમાં બધે જગ જાહેર શાસ્ત્રો પ્રોડક્ટ છે. કુમારી આસવ છે, 10 મૂળા રીસ છે, કન્યા લોહાદી વટી છે, રજ પ્રવર્તકની વટી છે. ઉપયોગી થાય નાગકેસર અપાય સાહેબ.
હા બરાબર છે, બરાબર છે. એ રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે, નાક્ય છે, એટલે લોહીને વહેતું અટકાવે છે. વધુ આવતું હોય ને લોહીવાહ હોય ને રક્ત પદર હોય તો આપતું હોય છે. એને ઉસીર છે, પછી આ સાહેબે કીધું બહુ સારું કામ કરે. લોધર સતાવરી સાકર સાહેબ આપણે હા બહુ સારું, લોધર સતાવરી અને સાકર નો ચૂર્ણ ગરમ સારું ગરમ સારું. મેં પ્રયોગ કરેલો ઘણા વર્ષો પહેલા, મારા વાઇફ ને આવું હતું તારે, બહુ સારું રીતે તારે હા સારું વસ્તુ રીતે. ઔષધો તો પુષ્કળ પ્રકારના છે, એના ગુણધર્મો જ આપણે પેટન્ટ બનાવી લેવાની જરૂર છે. દુનિયાની આખી બધી વનસ્પતિને પકડવાની જરૂર નથી. વાતનાશક અને રક્તશોધક ને ગર્ભસ્થાપક અને રક્તસ્તંભક આ બધી પેટન્ટ બનાવી લેવાની જરૂર છે સમજ્યા, વૈદોને ખાસ કરીને. એટલે બધા ગામથી આ કરે એમાં. બરાબર છે, બરાબર છે. હવે અન્ય કોઈને સવાલ હોય તો જોશનાબેન ભુવા મેડમ કઈ સવાલ હોય તો પૂછો. રમજુભાઈ, હવે મને એવું લાગે કે હમણાં 9 દિવસ થી આ કામ વાળી નથી, બરાબર. તો બપોરે જમીન સીધા વાસણ ઉઠકીએ ને તો કેવું આપણે આમ હરોફરો થઈ જાય, એટલે આમ જરાય આપને આમ પેટ ભારે કે ના લાગે, બરાબર. તો હવે આ પેઢી અત્યારની પેઢીને જ આ જાજા જાજા પ્રશ્ન છે. પેલા બધું કામ કરતા નિયમિત એને કઈ એને હોર્મોન હોર્મોન ચેન્જ તો એને થતા હતા ને ત્યારે થતા હવે, પણ ત્યારે શારીરિક શ્રમ નું બેલેન્સ થઈ જતું હતું. એટલે મને એમ છે કે આ જે લાઈફસ્ટાઈલ ડિસીઝ છે ને એ વધારે આમાં બધું ભાગ ભજવે છે. કારણ કે તો એ મસાલેદાર ખાય છે આ લોકો, સાદું દેશી સરસ મજાનું જેને કોઈ દી ખાવા જ નથી મળ્યું મને તો એવું લાગે. કારણ કે એવી માતા હોય એમ કે રોટલો ગરમ લાગે, રોટલો સરસ મજાનો ડીપી અને ગુલાબી ગુલાબી બનાવી દે, ઘી નાખી દે અરખાઈનું ગાયનું, અને પછી રોટલો કેમ ના ભાવે. તો એ આ થોડુંક ખોરાકની પદ્ધતિ છે ને સાહેબ, એના ઉપરે દવાઓ તો પછી લેવી પડે ને, થોડોક શ્રમ કરવો પડે. ઘરકામ ને એટલું બધું ખરાબ ગણવા માંડી છે ને આ પેઢી, બુદ્ધિ વગર નું કામ કરાય નહીં. પણ મને તો હું પ્રોફેસર પીએચડી કર્યું છે, બરાબર. હું મારું અવડું મોટું મકાન જાતે સાફ કરું સાહેબ, પણ એટલો આનંદ આવે ને કે વાત ના પૂછો. એટલે મને એમ છે કે શરીરે ફરતું રહી, આવડી 69 વર્ષની થઈ ગઈ, મને તો જરાય જાય આળસઈ નથી થતી, મજા જ આવે છે. તો આ યંગસ્ટર બધા આવે ને અમારી ઘરે, તો એ લોકોને કઈ કરવું ગમતું જ નથી. એમ કે તમને કેમ ગમે એવું કામ કરવું, એટલે થોડુંક એની અસર એ શરીર ઉપર થાય ને. જોશનાબેન ની વાત સાચી છે. અત્યારે એને વાસી રોટલો એટલે કે પીઝા નો રોટલો ખાવો ગમશે, અને બાજરા નો દેશી રોટલો ખાવો નહીં ગમે. આ રીતનું ફૂડ પેટર્ન છે ને એ બદલાઈ ગઈ છે, એટલે પછી એનું પરિણામ ભોગવવું પડે. કર્મ હોય ને એટલે એ કર્મ એ કરે ને પછી એના કર્મ એ ભોગવે. એટલે આપણે તો એક ફરજ બજાવવાની છે સાહેબ, મહેનત કરવાની, એમાંથી જેટલા નીકળી શકે એટલા ને કોશિશ કરવાની. બરાબર છે. અને મહાપુરુષો એ કીધું છે કે અન્ન સમાન કોઈ ઔષધિ નથી, દારિદ્રતા જેવું કોઈ દુઃખ નથી. પરિશ્રમ કરવો જોઈએ, પરિશ્રમ ન કરે ને એને 1% પણ જમવાનો અધિકાર નથી, કારણ કે એને પચે જ નહીં. પરિશ્રમ હોય તો જ પચે. આપણા રસોડાની અંદર પાચન, દીપન, કફકારક, કફનાશક, પિત્તકારક, પિત્તનાશક, વાયુકારક, વાયુનાશક બધા મસાલા આપણા ઋષિ મુનિઓ એમ કરતા ગયા છે. રસોડું છે ને એ જ આપણું મેડિકલ છે, પણ આપણે એનું જ્ઞાન મેળવવું પડે, અને તો એ મેડિકલ કહેવાય, નહીંતર મેડિકલ ન કહેવાય. નહીંતર તો એ રોગનું ઘરે બચું થઈ શકે, કારણ કે ત્યાં આપણે મીઠું વાપરો જરૂર નથી, ત્યાં ખાંડ વાપરો, તીખું ઇંકાનો વાપરો, તો એ એ ઝેર કહ્યું તો ઝેર અને અમૃત કહ્યું તો અમૃત બે, પણ સમજણ મહત્વની છે કે ક્યારે શું વાપરવું.
વાત સાચી બરાબર છે. રસોડાના એટલે વિવેક બુદ્ધિ મુજબ આપણે વાપરવું જોઈએ બરાબર. એટલે પિત્તકારક હોય તો, પિત્તનો પ્રોબ્લેમ હોય તો પિત્તકારક મસાલા ન વાપરવા, વાયુનો પ્રોબ્લેમ હોય તો વાયુ વધારનાર આહાર ન લેવા. તો એ રીતનું બેલેન્સ કરવું ખાસ જરૂર છે આહારમાં આપણે. નમસ્કાર ભાઈ, મારો એક સવાલ છે. મારી દીકરી 12 વર્ષની છે. એ જ્યારે પીરિયડમાં, પહેલાં સ્ટાર્ટિંગમાં પીરિયડમાં થઈ ને તો એને 3-3 મહિને પીરિયડ આવતો હતો. પછી હમણાં 3-4 મહિના પહેલાં છે ને એનો વિટામિન ડી ઓછું થઈ ગયું, એટલે સાવ એને બાટલા ચડાવવા પડેલા 2 દિવસ. હા, પછી એના પછી એનું વિટામિન ડી તો લેવલિંગ થઈ ગયું ને બીજા રિપોર્ટ પણ નોર્મલ આવ્યા, પણ હવે એ પીરિયડમાં થતી નથી. તો આપણે શું ચેકઅપ કરાવવું પડે કે પછી કંઈ એના માટે આપણે ઔષધિ? માસિક આવતું નથી એમ એમ કહેવાનું મેડમનો પ્રશ્ન છે. એના પછી એને નથી આવતું. પહેલા જયારે સ્ટાર્ટિંગમાં એને ચાલુ થયું ને ત્યારે 3-3 મહિને આવતું હતું. પછી એને 3-4 મહિના આગળ જ એને હમણાં વિટામિન ડી સાવ લેવલ ઓછું થઈ ગયેલું, તો એની ટ્રીટમેન્ટ કરાવી ને એના પછી થતી નથી પીરિયડમાં. તો એનો ચેકઅપ કરાવવાનું જરૂરી છે કે પછી આવી જશે ને નોર્મલી એનું? બરાબર છે, હું પૂછું એનો જવાબ દો બેનભાઈ. એમને આ વર્ષ કેટલા દીધા? 12 વર્ષની છે. 12 વર્ષ. એનું વજન કેટલું? વજન 29 કિલો. 29 કિલો વજન? હા, વજન પણ વધતું નથી. હા હા, એમને આવેલો પૂછા આવે છે. પાછું બોલજો ભાઈ. ઓછા આવે છે? નહીં સંભળાય, બરોબર સંભળાયું નહીં. લોહીના ટકા હિમોગ્લોબિન કેટલું છે એમ પૂછે છે. અચ્છા ઓકે, હા હા, હિમોગ્લોબિન તો નહીં, હિમોગ્લોબિન તો બરોબર હતું. થોડુંક કંઈક આપણું થાઇરોઇડનું ગ્લેન્ડનું કંઈક પ્રોબ્લેમ થોડુંક બરોબર નહોતું રિપોર્ટમાં, પણ એ પણ નોર્મલ થઈ ગયું. પછી જો બેન, એમને ખાસ જન એટલું બધું ના કહેવાય અને ઉંમર તો હજી 12 વર્ષ જ છે. ખરેખર આર્તવ ન આવવાનું કારણ આર્તવ ઉત્પન્ન થાય છે કે નથી થતા. તમે કીધું ને વિટામિન સી ઘટે, વિટામિન ડી કે થી કોઈ પણ વિટામિન ઘટતા હોય એને હિમોગ્લોબિન ના ટકા ઘટતા હોય તો શરીરમાં કમજોરી હોય, એનું પાચન નબળું હોય, એને ભૂખ ઓછી લાગે, થોડું વધારે જમે તો પેટ ભારે થઈ જાય, એમનો સ્વભાવ થોડો ચીડિયો સ્વભાવ થઈ જાય, એને માથાના વાળ ખરે, એમનું શરીર ગરમ રહે, એમને પાણી બહુ પીવાની ઈચ્છા ન થાય, આ બધું તમે એને પૂછજો તમે. હા, એની છે ને નાનપણથી જ પગ નો દુખાવો એને પહેલેથી જ રહેતો હતો. એને છે ને કઈક આપણે વધારે રમે કે વધારે કઈ થાય ને તો એનો પગ નો દુખાવો થાય ને પછી એને તાવ આવતો હતો, એવું ઘણા સમયથી એને ચાલતું હતું. તો ખબર નહોતી પડતી ને હમણાં જયારે આપણે રિપોર્ટમાં કરાવ્યું ત્યારે કેલ્શિયમ પણ ઓછા હતા, તો કેલ્શિયમ ની હવે જ્યારથી આપણે દવા લીધી ને 3 મહિનાની ટ્રીટમેન્ટ કરી ને પછી હવેથી પગ નથી દુખતા. એને વિટામિન ડી માટે સૂર્યપ્રકાશમાં સવારનો કુમળો તડકો છે, સવારે 7 વાગ્યાથી 7:30 સુધી કે 1.25 કલાક સુધી સૂર્યપ્રકાશમાં રાખો, વિટામિન ડીની પૂર્તિ થઈ જાય છે. કેમકે હાડકા માટે અને વૃદ્ધિ માટે વિટામિન ડી જરૂરી છે, કેલ્શિયમ માટે બરાબર. એટલે વિટામિન ડી માટે સૂર્યપ્રકાશમાં 1.25 કલાક સૂર્ય સવારનો કુમળો તડકો હોય ને એ રે લે. હા, એ તો હમણાં કન્ટિન્યુઅસલી 3 મહિનાથી કરું છું, એ તો ચાલુ જ છે. બસ બરાબર. હા, 50 ગ્રામ શેકડું ને 50 ગ્રામ શેખલા આ બે મિક્સ કરી અને 1-1 ચમચી સવાર સાંજ અને ગોળ સાથે અથવા મધ સાથે ભૂખ્યા પેટે લેવડાવો. અચ્છા, બંને મિક્સ કરવાનું છે, ત્રિકુટી ને ત્રિફળા? હા, શેકડું 50 ગ્રામ લ્યો અને 50 ગ્રામ ત્રિફળા લ્યો, બંને સરખા પ્રમાણમાં. હા
પ્રભાવમાં પડશે. એક સમજી સવારે એક સમજી સાંજે લેવાનું ગોળ સાથે અથવા મધ સાથે. એનો અગ્નિ પ્રદીપ્ત થાય ને પાચન દીપન થાય ને એટલે બધા વિટામિનો એને ઘટતા બંધ થઈ જશે. ટૂંકમાં એને પાચન નથી થતું બેનભા. એટલે આર્તવ ઉત્પન્ન ન થાય તો આર્તવ આવે ક્યાંથી? જો આર્તવ ઉત્પન્ન થાય છે ને આવતું નથી તો એનું પેડું ને કમર ને વજન વધવા મળે. અને જો વજન વધતું નથી અને આર્તવ આવતું નથી તો આર્તવ ઉત્પન્ન જ નથી થતું એટલે નથી આવતું. પાચન અને દીપન બંને ગુણ છે એના, સમજા? એટલે ભૂખે લગાડશે અને પાચન. હા બરોબર. અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. રમજુભાઈ, મારે પિતાશ્રીમાં છે ને 6 mm ની પથરી આવી છે. વજન 69 કિલો છે, ઉંમર 44 વર્ષ. બરોબર. ખબર છે, જરા પણ નહીં રહેવા દેવાની. આવું પેટ એકદમ સાફ કરો છે. એક અવિપત્તિકર ચૂર્ણ સવાર સાંજ ભૂખ્યા પેટે એક એક ચમચી લ્યો. સવાર સાંજ એક એક ચમચી. અને એરળ રોસ્ટ હરડે પાવડર રોજ રાત્રે અથવા સવારે વહેલા લઈ તો વધારે સારું. ભૂખ્યા પેટે સવારે વહેલા ભૂખ્યા પેટે એક ચમચી લ્યો. અને ઓલી ડોડાની ઘોસો આવે, ડોડાની ઘોસો, હા, એક એક 250 જેટલી ગોતી અને રોજ એનું ઉપીને પાવડર બનાવીને એક એક સમજી સવાર સાંજે એનો પાવડર લે. ભલે ભલે. અને બીજો પિતાશ્રીની પથરીમાં એક આ પ્રયોગ પણ પ્રચલિત છે. સરગવાની સાલ, સાટોડીના મૂળિયા અને સરપંખાના મૂળિયા આ પણ પિતાશ્રીની પથરી માટે એક સુરતના વેદ આપણે પરેબિયા સાહેબે પ્રયોગ કર્યો છે. એટલે આદિવાસી પ્રયોગ છે. સરગવાની સાલ, પછી સાટોડીના મૂળિયા અને ત્રીજું સરપંખાના મૂળિયા આ પણ પિતાશ્રીની પથરીમાં વપરાતા હોય છે. આ પ્રેમ પ્રયોગ પણ સાથે કરી શકશો. અન્ય કોઈને સવાલ હોય તો બીજા કોને સવાલ હતો? કોને વચ્ચે? લીનાબેન, નમસ્તે સર. ટેન્શન હોય એના કારણે પણ પીરિયડમાં અનિયમિતતા આવી શકે ને? અને આયુર્વેદમાં ઈલાજ તો બધા છે જ તે, પણ ધીરજ રાખી અને આપણે કયો દોષ એ નક્કી કરી અને એની પરેજી અને ઔષધ આપણે 90 દિવસ સુધી સતત આપણે ધીરજ રાખી અને જરૂર રાખવું જોઈએ. 3 મહિના રિઝલ્ટ તો 100% મળે, પણ આપણી તૈયારી હોવી જોઈએ. અને સર, આ દીકરીઓ જે નાની હવે જે પીરિયડમાં શરૂઆત હોય એમને, તો એના માટે ધ્યાન રાખવા જેવી ખોરાક કે બીજી કોઈ વસ્તુ માટે પરેજી કેવી પાડવી એના વિશે થોડી માહિતી આપશો?
જે ખોરાક અને પરેજી જે દોષ પર આધાર હોય છે. જો નાની ઉંમરની જે દીકરી હોય ને તો બાળાવસ્થામાં કફનો પ્રકોપ હોય, જેને બ્લડિંગ વધારે થતું હોય, જેનો અગ્નિમંદ હોય, ભૂખ ન લાગતી હોય, એને શરીરમાં કમજોરી હોય, તો એને કફ કરે એવા અગ્નિને મંદ પાડે એવી વસ્તુ ન દેવી જોઈએ. ખાંડ છે, મીઠું છે, ચીકાશ વાળો ખોરાક છે, કફ કરે એવા નહીં દેવાના. જો એ વસ્તુ એને આપીએ, ઠંડા પીણા છે, ફ્રીજની કોઈ પણ આઈટમ છે, પછી બેકરીની આઈટમ છે, એ બધી ન દેવી જોઈએ. મીંદાની આઈટમ છે, એનું પાચન બગડે, એને ભૂખ ન લાગતી હોય તો કાળા મરી છે, તજ છે, એલસી છે, હળદર છે, આ બધું આપણે મસાલા વધારે વાપરવા જોઈએ. પાચન અને દીપન એના એની સ્થિતિ જોઈ અને આપણે એને પરિધિ આપી શકીએ કે એને ભૂખ લાગે છે કે નથી લાગતી, ભૂખ છાપ આવે છે કે નથી આવતું, આ તો એની સ્થિતિ જોવી પડે. બાકી બહારનું તો બધું બંધ જ કરાવી દેવાનું અને નાનેથી બહેનોને સલાહ આપવાની કે કોઈ દિવસ વેગને રોકવા માટેની ગોળીઓ લેવાની નહીં, નહીં તો પરિણામ ખરાબ આવશે, શરીર બગડશે. બરાબર છે. અન્ય કોઈને સવાલ હોય તો? અન્ય કોઈને સવાલ? નામ? હેલો. હા, મને પૂછવું તો, મારી ડોટર છે ને, એને પેટ બહુ દુખે છે, તો એક મેસ્ટેલ સ્પા કરીને દવા લે છે, પેન કિલર છે તો પછી એ લેવાય છે તો એ મેફટેલ સ્પા કરીને મારી ડોક્ટરે લખી આપી લેડી ડોક્ટર છે તો એ મેફટેલ સ્પા કરીને દવા આપે છે તો એ પેન કિલર સાહેબ બહુ પેટ દુખે છે સવાર સાંજ બે ટાઈમ લે છે. બરોબર. તો દુખાવો થાય છે તો એમને પીડીઆર ખોલીને આવે છે કે ઓછા આવે છે? એટલું ને મીડિયમ મીડિયમ. હા, એકાદ બે દિવસ જ આવે છે. ટોટલ 3 દિવસ આવે છે. બરાબર. જો ઓછા આવતા હોય તો એને પેડ ઉપર ચેક કરવાનો, ચેક કરવાથી દુખાવો બંધ થઈ જશે, ટેબ્લેટ લેવાની જરૂર નહીં. અચ્છા, ચેક કરવાનો, મીઠાની પોટલી બનાવી અથવા રેતીનો અથવા મીઠાનો ચેક કરવાનો પેડા પર ચેક. અચ્છા, એના બંધ થઈ જશે, ટેબ્લેટ લેવાની જરૂર નહીં પડે. અચ્છા, બરાબર છે. એ ખબર છે, તેમને નહીં થવા દેવાની. ટોયલેટ એકદમ છે, એને છે નો પ્રોબ્લેમ, પેટ અને ગેસ નો પ્રોબ્લેમ બોલે છે, વાયુ ને ગેસ. હા, વાયુ ને ગેસ, એટલે જ કહું છું કે વાયુ ને જે ટ્યુબ હોય એમ પીડીઆર ઓછા આવતા હોય તો પેડું ચડેલું વધારે દેખાય એમ. હા હા, એડાનો ભાગ વધારે ફૂલેલો દેખાય. હા, બરાબર છે, બરાબર છે. તો એને પીડીઆર ઓછા જ આવે છે, એટલે એને હળદરની ફાંકી રોજ સવારે લેવાનું કયો અને 3 દિવસ તારીખ હોય ને ત્યારે પેડું ઉપર ચેક કરવાનું કયો. અચ્છા. હા, અને કાળા તલ ચાવીને ખાય તો પણ બહુ સારું. કાળા તલ, રિયાળીનું પાણી પીવે તો એ પણ બહુ સારું. અચ્છા. જો કાળા તલ, વરિયાળી, કોપિયાનો ચંબારો અને હળદર આ ગર્ભાશયનું શુદ્ધિકરણ કરવા વાળા ઔષધો છે, સારામાં સારા, અને આ પૂરા મસાલા છે, દવાની જરૂર ના પડે. અચ્છા, બરાબર છે, થેન્ક યુ. ખાસ કેવા અને મેંદા નહીં ને એવી બધી આઈટમ ફ્રીજનું ને એ બધું બંધ કરાવી દે. અચ્છા, ઠીક છે, ઓકે. પચરોય વાળવા ના દેતી, અમે નાના હતા ને 5 વાગે ઉઠીને માં સૂતા હોય તો બધું કરી નાખતા, તો હવે આ દીકરી તો 9:30, 10, 8:30 તો સામાન્ય દરેક ઘરમાં, તો એનું એ કદાચ કારણ હોય છે આમાં, નહીં હોય સાહેબ? સવારે જે ઉઠવાનું એટલું બધું ને કામ પ્રત્યે તો રુચિ જ નથી આ લોકોને, એટલે એ કામ ખરેખર એના શરીરની બધી શુદ્ધિકરણમાં એ કઈ કામે કામ તો આવતું જ હશે.
ખોરાક અને કામ ઘરની જે પરંપરા છે ને એમાં બધું સુધારો વધારો કરવાનો. સવારે બધાને પહેલા તો એક જ નક્કી કરવાનું કે સવારે દિવસ ઉગ્યા પહેલા જાગવાનું, બ્રશ કરીને ટોયલેટ જઈ આવીને સ્નાન કરી લેવાનું, પછી બીજી પછી નીંદર આવે તો પાછું ભૂઈ જવાનું, પણ પેલા આ કામ તો પેલું કરવાનું જ છે. આવી એક ટેવ પડાવવાની ખાસ બધાને, 8 વાગે 9 વાગે જાગી અને પછી સીધો ટોયલેટ જવામાં એક વખત જાય તો 15 મિનિટ બેસવું પડે, પેટ સાફ આવે નહીં એટલે ભાખરીને ચા નાસ્તો કરી લે પછી પાછા ટોયલેટ જાય, રાઈટ, પછી 11 વાગે એટલે બહાર જવાનું. આ સિસ્ટમ ખોટી છે, દિવસ ઉગ્યા પહેલા જાગવું જોઈએ. ધીરે ધીરે એકારે ન છોડાવી શકી, પણ આપણે અઠવાડિયામાં એક વખત આપણે કઈ પણ રસોઈ બનાવવાની કહીએ એમ કરીને ધીરે ધીરે ઓછું કરાવતા જઈએ. કઈક પ્રેમ અને કઈક બીક, આ બે વસ્તુ હોવી જોઈએ. નકરી બીકથી એ ન આવે ને નકરા પ્રેમથી એ ન આવે. એક બાજુથી એને ભય હોવો જોઈએ, એક બાજુથી એને પ્રેમ આપવાનો. એટલે માતાઓએ શોર્ટકટ તો કરી જ છે રસોઈમાં, સમજી ગયા, વ્યવસ્થિત બધી ભાજીઓ બધી વ્યવસ્થિત રસોઈ, લીલું શાકભાજી નું ખવડાવવા ને બદલે સેવ ટમેટા ને શાક જ ખવડાવ્યા છે, ચિકન ના લોંદા મૂક્યા છે તાળીઓમાં, સીઝન હોય કે ક સીઝન હોય એટલે ન, દરરોજ દરરોજ થોડું એવું શ્રીખંડ ને એવું ખવાય. તમે જોજો, તમે આ બધી અત્યારની પેઢીને ભાવે એ ખાય, તો એમાં માતાઓ પૂરેપૂરી જવાબદાર તો છે ને, પીરસું તો માતાઓ છે. હું તો બહુ માર્ક કરું છું ભાઈ, બહુ જ માર્ક કરું, અને હું છે ને આ બધી પેઢી આવે ને ત્યારે આ બધું કામ કરું, તો મને એ સલાહ એમ આપે, તમે કામ કરો માં, હવે તો મુકતા શીખો. હું સાવ કરી શકું નાની છોકરી નાની વહુ ની જેમ કામ કરી શકું, નાની છોકરી ની જેમ વહુ ને ક્યાં કરવું જ છે, તો એ તોય એ લોકોને તકલીફ પડે બધાને, એમ કે કામ ન કરાય, મને એમ કહે મને કઈ વાંધો જ નથી, દત્તાત્રેય ચડીને આવીને કામ થાય છે તો એ શું કામ થાય છે. જમવાને જ મહત્વ આપે, વિટામિન ને જ મહત્વ આપે, એના કરતા વિટામિન પચાવવાનું, ખોરાક પચાવવાને મહત્વ આપે. શારીરિક શ્રમ ના કરે તો દોડવા જાય, બહુ બધી આપણે તો સમજાવીએ, તમારે જેમ હું પૂરેપૂરી સમજાવું, લડી લઉં ગમે કે ના ગમે, પ્રેમથી સમજાવું, કઈ બીજું કહેવાતું તો નથી જાતું, પણ આપણે આપણું ધ્યેય છોડવું નથી, જાય ત્યાં સુધી, ઉપર જાય ત્યાં સુધી. પાછળ મૂકવો જોઈએ અને એક બાજુ સમજાવવાનું ને એક બાજુ ભાઈ, બે વસ્તુ હોય તો થાય, નકરું સમજાવે સમજાવી. અમારી બાજુમાં એક દીકરી હતી અને એ આમ કરતી હતી, તેને પેટમાં દુખાવો થયો અને પછી ઓપરેશન સોનોગ્રાફી કરાવ્યો તો મોટી જબર ગાંઠ નીકળી, આવી ઉપમા આપીને એને મગજમાં બેસાડાય કે મેંદો ન ખવાય. બીક હોવી જોઈએ એક બાજુથી, એક બાજુથી પ્રેમ હોવો જોઈએ. બરાબર છે, બરાબર છે. અન્ય કોઈને સવાલ હોય તો સરસ મજાની માહિતી બધાને મળી અને ઘણા બધાના સોલ્યુશન પણ સરસ રીતે થયા. અન્ય કોઈને સવાલ હોય તો પૂછું. પછી એક ભાઈ આપે છે 300 રૂપિયાની દવા આપે છે, એને પાંદડા ભાકી કહી છે જીવઈ, પણ જેને આઈપી છે ને એ હું મંગાવી દઉં, એટલે જેને આઈપી છે ને એને પાછું દર મહિને 28 દિવસે ટાઈમ માં થઈ જાય એવું કરી દઈએ. બોલો હવે એ શું દવા હોય એ તો પછી મેં ભાઈ પૂછ્યું નથી, પણ મને એમ કે બેન 300 રૂપિયા થાય ખર્ચો તો વાંધો નહીં. મેં કીધું નિર્દોષ ગમે એ પાંદડા ની ભાકી છે જીવઈ, કઈ એનું આપડે પૂછાય તો નહીં ફોર્મ્યુલા તો, પણ મંગાવી દઉં છું અહીં મેંદરડા થી આવે છે એને જેને આપીએ ને એને પાછું 28 દિવસે જ ટાઈમ માં થાય એની થી ગેરંટી જ આપે ને એવું રિયલ માં જોવાય મળે. આયુર્વેદમાં ઘણા બધા ઔષધો છે, બરાબર, કુમારી આસવ છે ને એ બધા ઘણા બધા છે, જે રજ પ્રવર્તિની વર્તી છે, હવે સાહેબે કીધું એમ, બરાબર, ઘણા બધા જે માસિક વધારનાર છે, સુવાદાણા છે, બરાબર, કુમારી આસવ છે, ઘણા બધા ઓસડિયા છે જે માસિકનો સ્ત્રાવ વધારે છે. અને ઘરગથ્થુ મસાલા પણ એવા બધા છે જે, બરાબર, અને પેઇન કિલરનું કામ પણ કરતા હોય છે, બરાબર, કુમારી આસવ છે, બરાબર, આપણે હળદરનો પ્રયોગ કીધો, બરાબર, એ પેઇન કિલર તરીકે
ઉપયોગી છે, હળદર બરાબર, કાતલ છે એ પણ પેન કિલર છે બરાબર. કષ્ટાતા હોય, માસિક દુખાવો સાથે આવતું હોય તો સરવૈયા સાહેબે કીધું રમજુભાઈએ કે હળદરની ફાંકી લેવી, કાતલ લેવા, પછી પપૈયાનો સંભારો લેવો, પપૈયો પણ બરાબર, કાચા પપૈયાનો સંભારો. તો આવું બધું એમને કીધું, સરસ મજાની માહિતી આપી છે બરાબર. અને ઘણા બધા આપણા ઓસડિયા પણ એવા બધા છે, કુમારી આસો કુંવાર પાઠાનું શરબત લઈ શકીએ બરાબર, ઘર બનાવીને શરબત કુંવાર પાઠું, અથવા કુમારી આસો તૈયાર પણ લઈ શકે, એ પણ માસિક વર્ધક જ છે. રમજુભાઈ સરવૈયા સાહેબે ખૂબ જ સરસ મજાની માહિતી આપી, એટલા માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર સાહેબ. અન્ય હોય ને કોઈને સવાલ હોય તો